लाइव आ भी जाओ बेटा, जल्दी आ भी जाओ, लाइव आ भी जाओ, यस लाइव आ भी जाओ, यस यस यस। नमस्कार 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 विद्यार्थी मित्रों, केम छो, मजामा? जी हाँ दोस्तों, आपने हमें भविष्यवाणी लेने आया छे धोरण 10 ना गणित माटे, ये चाहे स्टैंडर्ड होय के बेसिक, बन्ने माटे कामनी वस्तु छे। विद्यार्थियों फटाफट अपने स्क्रीनशॉट लेवाना छे, जल्दी जल्दी बेटा, आनी बार पेपर नहीं जाए डंकानी चोट ऊपर, कहू छु। जो गुजराती में हमें एटला कॉन्फिडेंस थी कही सकता होय तो हवे गणित तो मारो गढ़ छे। ચાલો આપણા માંથી પૂછાશે તો વિદ્યાર્થીઓ જલ્દી 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 જોડાઈ જાઓ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે। હા મોજા, ચાલો ચાલો ફટાફટ ફટાફટ લાઈન પે આપવાની શરૂઆત કરીએ। આ ક્વેશ્ચન ઇંગ્લિશ મીડિયમ માટે પણ આવી શકે, સો ઇંગ્લિશ મીડિયમ ના લોકો પણ આ ક્વેશ્ચન્સ જોઈ શકે છે, સમજી શકે છે, દાખલાઓ ગણી શકે છે। જી હા, બીકોઝ સિલેબસ સેમ છે, એનસીઆરટી સેમ છે, પેટર્ન સેમ છે, ગુજરાતી ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ માટે, રાઈટ? સાહેબ આ લોકોનો મને લાગે ઉત્સાહ મરી ગયો લાગે છે। નહીં નહીં નહીં, હમણાં હમણાં શેર કરશે, શું કેવું બચ્ચાઓ, કિરણ સરને આપણે ખોટા પાડીએ? પાડો, ખોટા પાડો ભાઈ, બરાબર, હું તો ધારું છું ખોટા પાડો ભાઈ, ફટાફટ યાર આ ભવિષ્યવાણી, તમને ભવિષ્યવાણી એક આપી હતી યાદ કરો, ભવિષ્યવાણી બે આપી હતી યાદ કરો, એ બંનેની અંદર તમારા સ્કૂલના શિક્ષકે પેપર કાઢ્યા હતા ને તો એની અંદરથી પૂછાણું હતું। આ તો વાર્ષિક પરીક્ષાની ભવિષ્યવાણી છે અને ઓલરેડી અમે ઘણા બધા વર્ષોથી આઈએમપી આપીએ છીએ, છોકરાઓને પૂછાય છે, અને આ વસ્તુ ન પૂછાય ને તો અમારે હકીકતમાં બધું બંધ કરી દેવું જોઈએ। તમને હમણાં જ આજનો જ લાઈવ એક્ઝામ્પલ ગુજરાતીના શોર્ટ મૂકો છો, હમણાં તમે જોઈ લેજો કયા કયા સવાલો બેઠે બેઠા સવાલો એવો છો, અને આ સવાલો લાવવાની બહુ અઘરી વસ્તુ છે, અને બેઠે બેઠું પણ આ બધા આઈએમપી તો બધા ભાઈ આ પૂછાય છે કે ના પૂછાઈ શકે, પણ એમ કેવું કે આ જ પૂછાય છે અને એ જ આવવું ને, એ વસ્તુ બહુ અઘરી છે, અને વસ્તુ આપવી એને મન નથી લાગતું કે કોઈનું કામ છે, બરોબર? હું કેવું સાહેબ તમારું, કારણ કે બેઠે બેઠું આવું અઘરું છે ભાઈ, તમે કહી તો કહો કે આમાં આમાં ક્વેશ્ચન આવવાની સંભાવનાઓ છે, પણ આ જ આવશે, 6.1 પ્રમાણે કીધો આવશે એટલે આવશે, 100% ગેરંટી છે, અને સ્ટાન્ડર્ડ વાળા માટે 6.1 ની જગ્યાએ એક દાખલો આપ્યો છે, આવશે એટલે આવશે, 100% ગેરંટી છે, એટલે કરી જ લેવાનું છે ભાઈ, અટવાવાનું કે છે નહીં। ચાલો 3000 સબ લાઈવ થઈ ગયા છે, ફટાફટ બધા વિદ્યાર્થીઓ લાઈક કરજો, 10000 લાઈક નો ટાર્ગેટ આપું છું આજના લેક્ચરમાં, અને સબસ્ક્રાઇબ તો પહેલા કરવાનું છે, બરોબર? જે ઓથેન્ટિક, જેમને એવું લાગે છે કે નહીં રિયલી આ ચેનલે કામ કર્યું છે મારા માટે, તો એને પહેલા સબસ્ક્રાઇબ ચેનલને કરવાની છે, પછી લાઈક કરજો તમે તારે, પણ 10000 લાઈક નો ટાર્ગેટ છે, જે તમારી સિવાય બીજું કોઈ પૂરું કરી શકશે નહીં, કોઈ પૂરું કરી શકશે નહીં, અને કોઈ પૂરું કરી શકશે નહીં। ચાલો ચાલો જલ્દી 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 બેટા, ચાલો આ બ્લુ પ્રિન્ટ છે સાહેબ, બેઝિક ની બ્લુ પ્રિન્ટ છે, જરા સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો, હમણાં જે પ્રતિક સર ગયા ને એનો મને એક્સેન્ટ મારી અંદર આવી ગયો છે, એવું છે, એટલે પ્રતિક સર ખોટું ન લગાડતા પણ હું તમારી મિમિક્રી કરું છું, તમારી જેમ બોલવાનો પ્રયત્ન કરું છું પ્રતિક સર। વાસ્તવિક સંખ્યાઓ છે અહીંયા, એક માર્ક ના બે પ્રશ્નો પૂછાય છે અને ટોટલ 2 માર્ક્સ છે, ગજબની, હું એની સ્પીચ થી પ્રભાવિત છું એકદમ, સાહેબ મને આ જ ઉંદાત આવે છે, અચ્છા એક ચેપ્ટર, એનું ચેપ્ટર 2 ગુણનું, હા એમાં કરતા વિજ્ઞાન એક છે અમારે, યસ, લસ્સા અને ગુસ્સાના જ દાખલા છે, બહુ સિમ્પલ આવે છે જી। આ પ્રતિક સર જે બોલે છે એકદમ મસ્ત જેન્ટલી બોલે છે, તો આવી જાઓ બેટા, અહીંયા સૌથી વધારે ગુણભાર છે આંકડા શાસ્ત્ર અને સંભાવના, એ બેને આપણે પાડી દેવાના છે, જી 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 જી, બે ચેપ્ટરને પાડી દેવાના, એટલે ખાલી આ 2 કરે તો પાસ થઈ જાય, બે ચેપ્ટર કરે પાસ, ધારો કે 4 કરે તો ભૂપો વળી દે સાહેબ, એ 4 કરે એટલે 54, અને પાછું એમાં પ્રમેય ઉમેરી દે 56 એટલે 58, બેઝિક સ્ટાન્ડર્ડ માટે 2 એક જ છે કે અલગ, આ બેઝિક વાળા માટે, બેઝિક છે સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ વાળાને થોડું કામ થઈને ગીરું છે ને, પૃષ્ઠફળ ઘનફળ 12, ઓકે, અને આંકડા શાસ્ત્ર 10, મારા રિઝલ્ટમાં, અને તમને એવું છે કે સાહિલ સર, હું ધ્રુવી બેન ભાવેશર મારા ઘરે આવીને મારું ઇન્ટરવ્યુ લે, અને આવનારા વર્ષ આવનારા વર્ષના જેટલા પણ બાળકો છે એ બધા બાળકો મને જોવે અને મારી પાસેથી કંઈક શીખે, પ્રેરણા મેળવે, જો આવી ઈચ્છા હોય ને તો ડિસ્ક્રિપ્શન માં મેચ પર પણોટી લખી લખો તો ચાલે, એવા ક્વેશ્ચન કરે કેટલા આપણને પોતાના માનતા હશે, સમજો નાની નાની દરેક વાતો આપણને પૂછે છે, જ્યારે વ્યક્તિ પોતાનું સર્વસ્વ ઓપન કરી દે સમજી જવાનું કે આપણને માને છે,
અને એટલે જ કહું છું ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ફોલો કરી દરરોજ 9 વાગે આવી જવાનું છે દરરોજ 9 વાગે આપણી ભવિષ્યવાણી છે લાઈવ થશે અભી તો બાકી છે મેરે દોસ્ત મેન મેન સબ્જેક્ટ બધા બાકી છે ગણિત બાકી છે વિજ્ઞાન બાકી છે સામાજિક બાકી છે અંગ્રેજી બાકી છે સેક્શન ડી ની હજી જેને ચિંતા હોય આગળનો સેશન ખાલી જોઈ લો આય હાય ક્યાં વાત છે સાહેબ ઈ એક સેશન આમ જો ડંકાની ચોટ ઉપર સેક્શન ડી એની બહાર જાય જ નહીં અને હજુ નથી માનતા ગુજરાતીમાં તમે નહોતા માનતા પેપર આવ્યું હાથમાં જોઈ લીધું હજુ એ તમે 13 તારીખે જોઈ લેજો 100 ટકાની વાત છે બરાબર અને બોલો હું ગણિત નથી ભણતો તો ચંકાની ડંકાની ચોટ ઉપર જઈને કહું છું કે ઈ સેશન ની અંદર ઘણા બધાના મોટા ખુલા રહી જવાના છે કે આનો વિડિયો છે પેપર કાઢ્યા છે કે આને જ વિજ્ઞાન ગણિત નું પેપર કાઢ્યું છે આ વસ્તુ છે તમે જોજો કે નીકળશે નીકળ 100 ટકાની વાત છે કારણ કે હું આની સાથે 2 વર્ષ થા છું આ મારું બીજું વર્ષ છે મને ગયા વર્ષે અનુભવ થઈ ગયો ને એવો અનુભવ આ વખતે હું રિસ્ક લેવા માંગતો એટલે ભાઈ ને બોલા મતલબ બોલા કરને કા મતલબ કરને કા ચાલો મને એટલો વિશ્વાસ છે ચાલો સાહેબ એની સાથે સાથે વાત કરી દીધી 50 કે થઈ ગયા છે સાહેબ આપણે રીલ અપલોડ કરી દીધી છે સેલિબ્રેશન કરી દીધું છે અને વિડિયો લઈને જોજો ભાઈ આપણી તોય છતાં હજી 100 કે પૂગવાનું 1 મિલિયન પૂગવાનું છે બરોબર આ પાછળ આગળ વધારવાના છે ઘટાડવાના નથી થતા આપણે 1 લાખ હા 1 લાખ પછી 1 મિલિયન હા એટલે અપલોડ કરવાનું છે એની સાથે સાથે જે પણ અપકમિંગ અપડેટ્સ આવે છે બધી અપકમિંગ અપડેટ્સ તમને આમાં મળવાના છે તમારા નાના ભાઈ બહેન હોય 10માં જોડાતા હોય 12માં આવવાના હોય તો બધાને કહી દેજો ટોપર બેચના એડમિશન ચાલુ થઈ ગયા છે 99-44-45-400 ઉપર કોલ કરી લે અને ફટાફટ જોઈન થઈ જાય આ વસ્તુ ભૂલતા નહીં બહુ કામની વસ્તુ છે અને રિઝલ્ટ બોલે છે અમારું કામ અમે ખાલી વાત નથી કરતા રિઝલ્ટ બોલે છે સાહેબ ચાલો નેક્સ્ટ હવે આગળ વધીએ ચાલો 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 બહુ મજા આવે તને જોઈને મજા આવે ને આવ્યો તઈ ગયા અને અત્યારમાં 1 વર્ષમાં તું એટલો અપગ્રેડ થયો છો ભાઈ બોલું કેવું પડતો જોરદાર હતો બાકી બોલું જોરદાર હતો મારો પેલા સાહેબ હું મારા જૂના વિડીયો મારા છો મને જ દાતા આવે કેવા નખરા કરતો યુટ્યુબ એક છે ને કુર્તું પહેરતો સતરંગી પસંદગી જેવું મેં પછી એને એક દી ખૂણામ કીધું મારા ભાઈ અહીં હાલ ભાઈ હવેથી તું છે ને આ બધું બંધ કર હવે અને પછી એને સ્વીકાર્યું કે નહીં સાહેબ સાહેબભાઈ તમે કહો છો મને કે સાહેબ મારી ભેગા આવો કપડાં લેવા આપણે પણ હું આવી નથી એકો પણ એની રીતે લેવો પણ મો જોરદાર લેવો એમાં એવું હતું કે ભાઈ અમે ઓફલાઈન ભણાવી અમને ઓનલાઈન નું ભાવ નહીં એટલે ઓફલાઈન માં તમે ગમે પહેરીને જાવ તાલે બરોબર કોઈ કઈ કહેવાનું જ નહીં સાહેબ ને મોજ જ હોય હું કોણ રોકવા પણ ઓનલાઈન ની આખી દુનિયા અલગ છે બરોબર એટલે પછી જોયું 5000 થઈ ગયા છે 10000 લાઈક નો ટાર્ગેટ છે આ જેટલા જોવો છે ને જેને લાઈક નથી કરી લાઈક કરો ભાઈ લાઈક કરો લાઈક નહીં કરો સબસ્ક્રાઈબ નહીં કરો તો અંદર થી દુઃખ થાવ ભાઈ અને પાપના ભાગીદાર તમે બની હવે તમને ખબર છે કે ભવિષ્યવાણી એ ભવિષ્યવાણી છે અને એ બાપુજીના બોલથી તમને આપવામાં આવે સાહેબ સ્ક્રીનશોટ લઈ લો હાલો જી જી સર સાહેબ આમાં ખાસ કરીને જવાબ આન્સર નથી લાસ્ટ આન્સર આવું જોવો કારણ કે આ દાખલાઓ તમારે જાતે સોલ્વ કરવાના ભાઈ ફટ આવતીકાલે સવારે 8 વાગે છે તો સવારે 5 વાગે ઉઠીને 3 કલાકમાં આ સેશન ક્લિયર કરી નાખજો 100% ફટ રફલી ગણતરી કરજો આખા દાખલાઓની કોઈ જરૂર નથી રાઈટ ઓકે ચાલો સાહેબ ચાલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ફટાફટ યાર નેક્સ્ટ ચાલો નેક્સ્ટ પ્લસ રૂટ 2 એ અસમય છે 3+√2 બેઝિક વાળા માટે 2 માર્કમાં છે અને સ્ટાન્ડર્ડ વાળા માટે 3 માર્કમાં છે ઓય હોય ક્યાં બાદ પેલું ચેપ્ટર છે યસ એની 2 માર્કમાં છે અને બેઝિક વાળાને 2 માર્કમાં નથી એને તો હેતુ લક્ષી છે એટલે આ બેઝિક વાળા માટે છે જ નહીં આ સ્ટાન્ડર્ડ માટે છે ખોટી આપણે મહેનત કરાવવાની થતી જ નથી બરાબર આ જે પેલું ચેપ્ટર છે એ સ્ટાન્ડર્ડ માટે છે ઓકે સર ચાલો યો સર ઠીક છે યસ થેન્ક યુ બડી ચાલો હવે ફટાફટ શેર કરી જો ભાઈ લાઈક કરી જો ભાઈ વિડિયો ને પુગાડી જો જ્યાં પુગાડવો અહીંયા કહી દો ભવિષ્યવાણી આવી ગઈ છે ફાઇનલ ની ચાલો ચાલો ફટાફટ યાર યસ જી જી સર ઓકે અન્ડરસ્ટેન્ડ આ બીજું ચેપ્ટર છે જે સેક્શન તમને અહીંયા સી બી માં પણ આવશે અને સ્ટાન્ડર્ડ વાળાને સેક્શન સી માં પણ આવશે બીજું ચેપ્ટર એટલે એમાં શૂન્ય જો બી જે સ્ટાન્ડર્ડ વાળા છે સબ એસ અને બી કરી નાખો ને લખી નાખો વિભાગ કેવું છે સ્ટાન્ડર્ડ વાળા છે ને આ છે ને આ સ્ટાન્ડર્ડ માટે છે ઓકે હવે એસ અને બી જ કરતો હા એસ અને બી એટલે તમારો સમય નો વગેરે છોકરાનો સમય નો થેન્ક યુ ભાઈ થેન્ક યુ ચાલો ફટાફટ ઠીક છે અને યસ આ બેઝિક માટે છે ઓકે બી એસ અને આ પેલો આ બેઝિક સ્ટાન્ડર્ડ આમ તો બે માટે છે આ પેલો સાહેબ એક શૂન્ય હોય તો એની કિંમત આ બોસ બેઝિક માટે ઓકે કદાચ પૂછાય આ ચાન્સીસ ઓછા ભાઈ જો કહી દઈએ છો બેઝિક સ્ટાન્ડર્ડ માટે કયો છે એટલે અટવાતા નહીં તમારે જે કરવા છે બેઝિક માં તો બેઝિક સ્ટાન્ડર્ડ માં તો સ્ટાન્ડર્ડ એ જ કરજો વધારે બીજા એક પણ માથાપચ્ચી નથી કરવાની આપણે ક્યાંય પણ સિલેક્શન કરો આગળ વધો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બેટા ચાલો ફટાફટ બેટા લાઈક કરી દેજો ને જેણે હજુ એ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કા હુકામ ઘણા એમ કે કા હુકામ સબસ્ક્રાઇબ કરીએ પહેલા અમે તમારી અરે 7 લાખ નું સેલિબ્રેશન કર્યું હોય તો હવે તમારી અરે 8 લાખ નું સેલિબ્રેશન હોય ને આ જ પરિવાર સાથે અમારે 8 લાખ નું સેલિબ્રેશન કરવું છે અને કરવું છે ચાલો આ આ સાહેબ આ હેતુલક્ષી માં પણ આવે ઓકે હેતુલક્ષી યસ આ હેતુલક્ષી માટે એજ કરી નાખો સાહેબ હેતુલક્ષી માટે પણ આવે સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક બંને માટે આવે ધીસ વન
બહુપતિના શૂન્ય બહુ આ રહી યાર, આ તો બીજું ચેપ્ટર છે એટલે સેક્શન સી, પણ આને નહીં આવે, આ ઓન્લી બેઝિક માં, ઓન્લી બેઝિક. જો ભાઈ કહી દે છે એટલે પ્રમાણે જ કરવાનું, સ્ક્રીનશોટ લેતા જજો. અગેન આમાં હું કહી દઉં છું, આમાં હું છે મારા હાથમાં છે સેક્શન વાઇઝ ચેપ્ટર જી, એટલે છોકરો છોકરાને પ્રશ્ન છે પહેલા એ કહી દઉં, સેક્શન એમાં તકલીફ બહુ પડે છે એનો હું આન્સર, સેક્શન એના માટે તમે શું કરવાના છો મને જણાવો. સેક્શન એ માટે હું રેડી છું, આવતીકાલે ફૂલી એનર્જેટિક વિડીયો સેક્શન એ માટે આપણે મેં ગોઠવ્યો છે એક, પણ હજુ એવું પ્લાન કરું છું એક વધારી દો સેક્શન એની પ્રેક્ટિસ કરાવું તમારા માટે. નેટ ગયું, આવી ગયું, આવી ગયું સર. તમારા માટે હજી ટોટલ બે સેક્શન લઈ જવાની ઈચ્છા છે, શેડ્યુલ પ્રમાણે એક જ છે પણ બે લઈ જઈશ હેતુ લક્ષી માટે. હાલો બોલો બીજું શું જોઈએ તમારે, બોલો હાલો. સર નથી આવડતું સર, હવે આવા પ્રશ્ન અત્યારે કરે છે ઈ પાળ બાંધે છે આવ્યા પછી, હવે એના માટે તમારો શું સંદેશ આપવો છે? જો નથી આવડતું એના માટે બસ કઈ જ કરવાનું નથી, ખાલી ચાર ચેપ્ટર કરી દો, કદાચ હાઉ ઝીરો જે છે ને ઝીરો એને ચાર ચેપ્ટર જ કરો, તમે તારે બીજા ચેપ્ટર હાથમાં નહીં લેતા. ઓકે સર. અને ચારમાંય બે તમને માનો કે સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ કદાચ મગજમાં ન ઉતરે, તો આંકડા શાસ્ત્ર ની સંભાવના અને પ્રમેય 6.4 સેલ આંકડા શાસ્ત્ર અને ઓલાના ખાલી સૂત્ર કરી નાખો ને, ખાલી સૂત્ર અને જ્યાં જ્યાં પૂછાય ને એ લખી નાખવાનું સૂત્ર, અડધો એક આવે પછી પૃષ્ઠફળ ઘનફળ ની આકૃતિ દોરી નાખવાનું, આંકડા શાસ્ત્ર નો અડધો તો ટેબલ દોર નાખવાનું, કઈક કઈક લખી નાખવાનું, પાસ થઈ જશો. બહુ સહેલું છે, જેને પાસ થવું છે ને મારી પાસે ટિપ્સ લઈ જજો. ઓકે ચલો, અહીંયા અગેન હું તમને યાદ અપાવી દઉં કે મારા હાથમાં છે એ ચેપ્ટર ના લિસ્ટ છે સેક્શન બી સી ડી વાઇઝ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક્ચ્યુઅલમાં છે શું બરાબર. કારણ કે મારું એવું છે કે છોકરાઓ ખોટી મહેનત કરાવી એનો કોઈ અર્થ નથી, 100% ની વાત છે, 100% ની વાત છે. યસ ઓકે ચાલો નેક્સ્ટ. યસ, આ અબ એમ શોધો કે જેથી આઈ થિંક મને એવું લાગે છે બેઝિક માં છે ને 7 સ્ટાર દાખલો છે. ઓહો ક્યા વાત હે, 3 માર્ક. ઓકે ફોર શ્યોર સર, પરમ દિવસે મળજો, વધારે હું નહીં કહું. એ બઢિયા થા, એ બઢિયા થા, વધારે નહીં કહું પણ પરમ દિવસે મળજો 1:30 વાગે બરોબર. જી 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 સર, સમજ ને આગે મેરે કો, બહુ ટૂંકા શબ્દોમાં કહી દીધું એટલે એ વસ્તુ કરી અઘરી છે. યસ, આદેશની રીત છે. હવે જો હું અહીંયા આદેશની રીતમાં હું એક સ્પેસિફિકલી આવા બે સમીકરણો આપું ને એ જ બેઠું પૂછાય, આમાં હું એક ચાન્સ લઈશ કે આદેશની રીત કડકડાટ કરી લેજો, એ તમને રોકડા માર્ક અપાવશે. આદેશની રીત એ તમને રોકડા માર્ક અપાવશે, બેઝિક વાળાને છે એ રોકડા 3 માર્ક અપાવશે. રોકડા, ઓકે રોકડા 3 માર્ક, ખાલી રોકડા 3 માર્ક. અને આદેશની રીતમાં કાંઈ છે નહીં સાહેબ, નહીંતર હું એમ કહું કે આને રહેવા દેજો, એમ છે કાંઈ નહીં, 3 માર્ક રોકડા મળે, 100% વાત છે. એટલે આદેશની રીત હું અહીંયા ચાન્સ નહીં લઉં કે આજ બેઠો આવશે, નહીં. અહીંયા સર 3 ની જગ્યાએ 5 મૂકી દે, 5 ની જગ્યાએ 3 મૂકી દે, એવું બની એવું કોઈ ફિક્સ હોતું નથી. પણ હા, આદેશની રીત તમને 3 માર્ક રોકડા અપાવશે. છોકરાઓ મજા આવે છે, છોકરાઓ ગુજરાતીમાં કેવી મજા આવી ને, મને આમ વારે વારે સાંભળવું ગમે છે, સમજાય, કારણ કે 3 દિવસ મહેનત કરી છે કે નહીં. જી જી જી, આમ ગળા ફાડીને તમારી સામે અમે તમને કહેતા કે સાહેબ આ આવશે, છોકરાઓ આ આવશે આવશે આવશે, ફટાફટ જોડાઈ જાઓ યાર, લિંક યાર લાઈક કરો યાર, તમે લાઈક 10,000 લાઈક નો ટાર્ગેટ છે અને સબસ્ક્રાઇબર ઘણા બધા કરવાના છે, બહુ તમે ધીમા કરો છો યાર, ફટાફટ લાઈક કરજો યાર. 10,000 લાઈક થઈ જાય, 11,000 બાળકો વિડીયો જોઈ લીધો છે, વિચાર કરો 10,000 લાઈક કરવી કાઈ મોટી નાની વાની વાત નથી. ચાલો ફટાફટ, કેની કિંમત વાળો દાખલો છે એ કેટલા માર્ક્સ છે સેક્શન બી અને સ્ટાન્ડર્ડ માટે ચાન્સીસ છે આના સેક્શન બી માં. પણ જો ચાન્સ લે કે ભાઈ કે થોડું ટફ પૂછવું હોય તો એ બેઝિક માં 3 માર્ક માં આવી શકે. ઓકે, કે વાળો દાખલો જી, અને સ્ટાન્ડર્ડ માં 2 માર્ક. સરસ મજાનું ચેપ્ટર છે સાહેબ, દ્વિઘાત બહુપદી ની સંખ્યા અનુક્રમે દ્વિઘાત સરવાળો ને બહુ ઘસાઈ ગયેલી પેટર્ન છે. એક જ સૂત્ર સાહેબ, એક સૂત્ર 2 માર્ક બેઝિક વાળા, જો તમને એ સૂત્ર આવડે, પી ઓફ એક્સ બરાબર કે સાહેબ
તમારે જોવું હોય હજી જોવું, હજી છોકરા હજી તમને વિશ્વાસ ન હોતો દોઢ વાગે અથવા તો આમ તો 10:30 ખાલી પેપર ઉપર નજર નાખજો, ખાલી પેપર ઉપર નજર નાખજો. પછી કેવા વાળા એમ કે સાહેલભાઈ પેપર ફોડી નાખ્યું છે, હા 100%, પણ એ સેટિંગ કરીને આવ્યા છે, એ માટે અહીંયા આવી જાજો, એની પાછળની શું મહેનત થઈ છે, કયું રિસર્ચ થયું છે હું બતાવીશ. ઓકે 100%. અહીંયા ચાલો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી. બેઝિક માટે સાહેબ 2 માર્ક. આમ જો ઓય નિરાતે બોલીશ, પણ ડંકાની ચોટ ઉપર બોલીશ. ઓલું રાઈડ નાખીને ડંકાની ચોટ અને આ ડંકાની ચોટમાં ફરક છે, એટલે જરા ઇમ્પેક્ટફુલ છે. આ ઓરિજિનલ વાત છે, આ ઓરિજિનલ વટની વાત આલે. હા અત્યારે અત્યારે વટ અંદરથી ગળા સુધી આવીને ઉભો રહી જાય, મેં કીધું ના અવાજ છે મારો. ચલો ચલો બહુપદી આના શૂન્યો શોધો. અગેન સર આ આમાં હું ચાન્સ લઈશ કે અહીંયા બહુપદી કોઈ પણ આપે, કોઈ પણ આપે, બહુપદી ના શૂન્યો છે બેઝિક માં 2 માર્ક માં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ. જી જી સર, બરાબર. ઓકે આ તો સેમ પેટર્ન હમણાં જ કીધું સાહેબ, એક જ સૂત્ર ઉપર રમવાનું. જો 9 અને 14 આપ્યા છે તો અહીંયા માઇનસ આલ્ફા પ્લસ બીટા હતા, અહીંયા 9 મૂકી દીધું, આલ્ફા ઇન્ટુ બીટા 14 મૂકી દીધું, ખતમ કહાની, બરાબર. અને ઘણા કોઈ પૂછશે કે સાહેબ આ સૂત્ર લખી અને એ રીત કરીએ તો પૂરેપૂરા માર્ક્સ મળે, તો બેટા કોઈના પિતાશ્રીની તાકાત નથી કે એ માર્ક્સ કાપી શકે, બરાબર. કોઈના પિતાશ્રીની તાકાત નથી, ત્યાં માર્ક્સ નહીં કપાય, આ એક મેથડ જ છે. સો ડોન્ટ વરી, બી હેપી. ઓકે સર, 2 દિવસ સર માતા પિતા તરફથી સહકાર મળતો નથી, હેલ્પ કરો. અરે બેટા તારો કાનુડો, અચ્છા માતા પિતા તરફથી સહકાર મળતો નથી એવું તમને લાગતું હશે. ન્યૂટન્સ લો ના, સાહિલ સર પ્રેડિક્શન એન્ડ 7 સ્ટાર આઈ. બેટા માતા પિતાનો સહકાર તને મળતો હોય પણ એક કહેતા હોય એ કદાચ નહીં ગમતું. 2 દિવસ વિડીયો જોયા પછી 60 થી વધારે માર્કનું લખ્યું, બહુ મજા આવી, મને તો એમ થયું ખાલી ખોટી આખું વરફ. અરે ચાલો, માતા પિતા તરફથી બેટા હંમેશા સહકાર હોય છે, એ આપણી મેન્ટાલિટીની વાત છે, આપણા માઇન્ડમાં પહેલેથી તમે ફિટ કરી દીધું છે એ છે. બાકી બેટા જે વિદ્યાર્થીઓએ હજી સ્ટાન્ડર્ડ બેઝિકનો અલગ અલગ વિડીયો કરો ને કશું ખબર નથી પડતી, જે બી આહિર આના જેવું છાયણી મારીને તને કોઈ નહીં આપે, આના જેવી છાયણી મારીને કોઈ નહીં આપે. દીકરા હું તને કહું ને, હું એમ કહું ને કે આ સ્ટાન્ડર્ડ માટે નથી, તમે તારી નહીં કરતા, હું એમ કહું ને આ બેઝિક માટે નથી, નહીં કરતા બેટા, એટલો ભરોસો રાખો સાહિલભાઈ ઉપર, બરાબર. મને તો બેઝિક છે, ગણિતમાં બૂમ પડાય છે, મને આશીર્વાદ આપો. અરે બેટા બેસ્ટ ઓફ લક દીકરા, તારી ઉપર હંમેશા તમારા માતા પિતાના આશીર્વાદ હોય અને ગુરુજનોના આશીર્વાદ હર હંમેશ તમારી ઉપર હોય છે. બે ક્રમિક અયુગમાં ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગનો સરવાળો 650 સાહેબ, ચેપ્ટર 4 અહીંયા લો. જી 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 સર, ચેપ્ટર 4 છે. આ ચેપ્ટર 4 આ દાખલો ઓકે બેઝિક માટે. ઓકે જો સહેલું પેપર કાઢવું હોય, જી સહેલું, તો 4 માર્ક માં પૂછાય. બેઝિક વાળા માટે 4 માર્ક, હા. અને જો સ્ટાન્ડર્ડ ને થોડું ટફ કાઢવું હોય તો 3 માર્ક માં, નહીં તો 2 માર્ક. ઓહો, એટલો મોટો ડિફરન્સ. હા દાખલો, અરે ફરી ગયું, અચ્છા સોરી, આ લખવાનું છે, આ એની જગ્યાએ નીચેની જગ્યાએ. પણ સાહેબ રીઅલી હું કહું ને, આ બેઝિક સ્ટાન્ડર્ડ ના લફડામાં છોકરાઓનું સહી, જો એમાં હવે ઉપરથી જે છે એને આપણે સ્વીકારવું રહ્યું 100%. જો થોડું સહેલું પેપર કાઢવું હોય, હા, તો એ 4 માર્ક માં આવશે. ઓકે, અને સ્ટાન્ડર્ડ માટે જો ટફ પેપર કાઢવું હોય, જી, તો એ 2 માર્ક માં આવશે. ઓકે આ દાખલો સાહેબ, આમાં એક પણ પ્રકારનો ચેન્જ નહીં. બેઠો બરાબર. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ અવયવીકરણની રીતે જો સાહેબ, આ અવયવીકરણની રીત છે ને, બે જગ્યાએ કામમાં લાગે. જી જી, ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 કે જેમાં સીધે સીધી રીત જ હોવું ઉપયોગ, બાકી રીતના અંદર દાખલાની અંદર એ રીતનો ઉપયોગ થતો હોય એવું 5મા ચેપ્ટરમાં ખરું. જ્યારે SN આપેલું હોય, A આપેલું હોય, D આપેલું હોય અને N શોધવાનું થાય ત્યારે આ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થાય, બરાબર છે. છોકરા 4800 વાળવી ઉભારી જાય છે, 5000 પ્લસ કરાવો ને બાપુ, અને પાછા લાઈક કરાવો યાર, લાઈક કરો ને યાર, 10000 લાઈક નો ટાર્ગેટ ને તમે 5000 ઉભારી જાવ છો, અને તમને તમને તેમ છતાંય ન માનવામાં આવતું હોય તો હજી ગુજરાતીના સેશન જોઈ લેજો, થોડો ટાઈમ ફ્રેશ થતો હોય તે જરા સેશન જોઈ લેજો, કેટલું IMP ખાલી રીલું જોઈ લેજો, અમારી ભાઈ શોર્ટ જોઈ લેજો, અમારે ખબર પડી જાય કે કિસ મે કિતના હે દો માર. ચાલો જરા, ઓકે ચાલો, ક્લિયર છે. સો બહુ મસ્ત છે સાહેબ, આ જે ખજાનો છે, હા હા, આ ખજાનો હું જે છાયણો મારતો જાઉં છું, એમાં આ તો કેવું છે, મારે બહુ લિમિટેડ દેવાય નહીં, ઈ વાત સાચી, તમે સમજો જ મારી, સમજ મે ગયા, મેં સમજ ગયા સર. પછી લોકો શું કે છે, સેટિંગ કરી, સેટિંગ છે ભાઈ, સેટિંગ બેટિંગ કાઈ નથી, અલા અનુભવ હોય, સેટિંગ જેવું કાઈ ન હોય, એવી કોઈ અફવાઓ કે બ્રહ્મમાં ન રહેતા. 10 વર્ષ નો નીચોડ કાઢી નાખો બાપુ, એટલે એને 10 વર્ષ 10 પેપરો જોયા છે, ગુજરાત બોર્ડના, પેટર્નો બદલી છે, પેટર્નો જોયેલું છે, સિલેબસ જોયેલા છે, અને બધું જોઈને બોલે છે, નવા જૂના 2 સિલેબસ ભણાવેલા છે,
અને સાહેબ એ સમયમાં મેં તમને આની પહેલા કીધું હતું, નવમાં નોય મેં જૂનો સિલેબસ ભણાવ્યો છે, દસમાં નોય જૂનો સિલેબસ ભણાવ્યો છે, એટલે તમે લકી છો કે આ બધી તમને આવ્યું છે એનસીઆરટી. એમાં પાછું રિડ્યુસ સિલેબસ કેટલા ભાગશાળી હશે, બહુ ભાગશાળી છે. ચાલો નેક્સ્ટ. યસ વિદ્યાર્થી મિત્રો, ફોર શ્યોર તમને ઓજી લાગતું હોય ને કે નહીં, વિદ્યાકુલના કારણે ઘણો બધો ચેન્જીસ થયો છે મારા રિઝલ્ટમાં, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એની અંદર શું કરવાનું છે, તમારે તમારું નામ લખી નાખવાનું, બરોબર, તમારો સીટ નંબર લખી નાખવાનો, કયો, તો કે હોલ ટિકિટ મેપો છે, હોલ ટિકિટનો સ્ક્રીનશોટ પાડીને મૂકી દેજો, બરોબર, અને સબમિટ ફોર્મ કરી દેજો. જો તમારો A1 A2 આવે છે, તમને એમ છે કે નહીં મારી ઘરે સાહિલ સર આવે, મારી ઘરે હિરેન સર આવે, મારી ઘરે ધ્રુવ મેમ આવે, મારી ઘરે ભાવેશ સર આવે, વિદ્યાકુલની આખી ટીમ આવે મારું ઇન્ટરવ્યૂ લેવા માટે, તો ખાસ કરીને એના માટે છે આ. કંઈ અમારે કંઈ ભેગું કરીને અમારે ક્યાં જવા, તમારી યાદી હોય, પણ તમને સપોર્ટ મળે ને, તમે આગળ વધો, તમારી જે તમારી ગાથા, તમે જે જીવનમાં સ્ટ્રગલ કર્યું છે ને, એ સ્ટ્રગલ આખી દુનિયા જોવે, અને તમારે પ્રૂફ જોતું હોય ને તો જોઈ લેજો, ગયા વર્ષના બધા વિડીયોઝ અમારી પાસે પડ્યા છે. અમે એવું નથી કે ખાલી વિદ્યાકુલમાં જે ભીણો છે, જેને ટોપર બેચમાં પૈસા ભર્યા છે, 5,000 હા 5,000 6,000 7,000 ફી ભરી છે એનું ઇન્ટરવ્યુ, ના 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 ના, ખાલી યુટ્યુબમાંથી ભણીને હોય ને એના ઇન્ટરવ્યુ પણ લીધા છે. એલા અંધ છોકરીઓ વિચાર તો કરો, સાહેબ બલદાણીયા મનસ્વી ને, ઉનાડકર મનસ્વી, એલા મનસ્વી આધલી છોકરી, ગણિત ખાલી સાંભળીને, એલા વિચાર તો કરો, સપનામાં વિચાર નો આવે કે ગણિત સાંભળીને પાસ, તો એલા દેખાડીએ તો આપણને બાબા પડે છે સાહેબ. આમાં ગુજરાત સરકાર છે ને એ બ્રેલ લિપિ આવે, હા, પણ ગણિતની બ્રેલ લિપિની બુક નથી, નથી, એટલે સ્કીપ કરવાનું કે, એટલે એ એમ કે છે કે જે બ્લાઇન્ડ પર્સન્સ છે એ કદાચ ગણિત ન રાખે તો પણ ચાલે, પણ એ છોકરીએ સાહેબ ગણિત રાખ્યું. અને કોના વિડીયો જોયા છે, બાર બાજુ ઉભા છે ને, ના હોય મારી બાજુ ઉભા છે ને, એના વિડીયો છે, જેમ તેમ નથી બનતું બાપુ, લોકોને કદર હજી નહીં થાય, ગણિતનું પેપર જવા દો, પછી પછતાશે, જેમ ગયા વર્ષે પછતાણા હતા. મને કેવું ખબર છે કે ભાઈ ઘરની આગળ ગંગા જતી હોય ને એની મહત્વ ન હોય, અને અહીંયાથી આપણે હરિદ્વાર જવું તો કેવી મહત્વ હોય, કઈ વાંધો નહીં સર. હવે જો આ છે ને, અગેન અગેન વચ્ચે નવા સ્ટુડન્ટ આવ્યો હોય તો, મારા હાથમાં છે ને વિભાગ વાઇઝ ચેપ્ટર નું લિસ્ટ છે કે ભાઈ આ બેઝિક માટે સેક્શન BCD માં કયા કયા ચેપ્ટર છે, અને સ્ટાન્ડર્ડ માટે, અને પાછળ સાઈડ કોરું છે, ઘણા બધા પાસે હું છે કે ગમે જતી ઉડતા ઉડતા આવે અહીંયાથી, એટલે જોઈ જોઈને બોલે છે, પણ હું ખોટું મારે નથી કેવું, અને હું બહુ પ્રામાણિકતાથી કહું છું, મને આ હાળું યાદ નથી રહેતું. આપણે જે કરીએ છીએ સ્વીકારીને કરીએ, બોલીને કરીએ છીએ, યાદ પડશે કેમ રાખવું, તમે કહો વરહમાં બે વાર યાદ બદલે, મેં ઓઇલું યાદ રાખ્યું જુલાઈ વાળું, તા બદલું પછી મેં નક્કી કર્યું મારે યાદ જ નથી રાખવું, ના ના 100%. હવે જો સ્ટાન્ડર્ડ માટે સાહેબ ચેપ્ટર નંબર 3 છે, સ્ટાન્ડર્ડ માટે જી, ઈ સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 3 માં આ જો પૂછવું હોય તો કોયડાના રિપ્લેસમેન્ટમાં પૂછે, કાં તો કોયડો પૂછે, કાં તો આ દાખલો પૂછે, ઓકે આ દાખલો, બીજો એક નહીં, બેઠે બેઠે આ દાખલો, હા સમજ ગયા બરાબર, આ દાખલો કોયડા ની અથવામાં પૂછો, એટલે આના ચાન્સીસ 50% છે જી, કા તો 50% માં કોયડો આવશે, અને કા તો પણ આશેમાં સ્ટાન્ડર્ડ બેઝિક નાને હળી કરવાની થાતી નથી, કદાચ બેઝિક હાથ ને અડાડીને તો ચાલે. શું કામ સાહેબ, x નો સહગુણક કેટલો, 53, અહીંયા y નો સહગુણક કેટલો, 53, અહીંયા y નો સહગુણક કેટલો, 37, અહીંયા x નો સહગુણક કેટલો, 37, અને ચોકડીમાં હોય ત્યારે મેં તમને કીધું પેલા બે નો સરવાળો કરવો, નવું સમીકરણ બનાવવાનું, બે ની બાદબાકી કરવો, નવું સમીકરણ 100%, હા હા હા, લાઈક કરી દેજો ભાઈ, ઓ ભાઈ આવ્યા છો તો લાઈક કરીને જાઓ, 100% ની વાત છે, અને આ સેશન એન્ડ સુધી જોજો, તમને એટલું બધું નવીન મળવાનું છે કે જે તમે સપને વિચાર્યું નહીં હોય કે આટલું સરસ અને આટલું પરફેક્ટ પ્રેડિક્શન, આટલું પરફેક્ટ પ્રેડિક્શન એ હું તમને આપીશ આજે. ચાલો 3x - 5y - 4 = 0, અગેન બેઝિક માટે છે, લોપની રીત છે, બેઝિક ભાઈ, યસ બેઝિક માટે, ચલો ફટાફટ, ત્રીજું ચેપ્ટર તો બેઝિક માટે 2 માર્કમાં છે નહીં, અને યસ સ્ટાન્ડર્ડ માટે પણ આ 2 માર્કમાં પૂછી શકે, જી જી બરાબર, સ્ટાન્ડર્ડ માટે પણ આ 2 માર્કમાં. ગરમ છે, થેન્ક્સ બડી, બે ગરમ છે, યસ થેન્ક યુ ભાઈ, ગરમ પાણી શા માટે, કારણ કે ગળું છે ને ખુલ્લું રહે પણ નથી રહેતું, તો ના 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 થાય સાહેબ થાય, ઉપર ઉપર લોડિંગ આવે છે, બાપા એને સમાજમાં આવવાનું છે, વિજ્ઞાનમાં આવવાનું છે, 22 તારીખ સુધી બાપુ ભીમો જ છે તમારે, ગળાની તમારે બીજી સાઈડમાં બીજી સર્વેટી ફિટ કરાવો ને, એમ એક ચાર્જિંગ ખાતી હોય એક બીજી ચાલતી હવે અવેજીમાં, યસ ચાલો ફટાફટ, યસ બેઝિક માટે આ 3 માર્કમાં નથી, બહુ ઓછા ચાન્સીસ છે, ઓકે, એટલે સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ, સ્ક્રીનશોટ લેતા જાજો છોકરા, લેલેના લેલેના છોકરાઓ, આમ જુઓ ડંકાની ચોટ એટલે એવું કે અનુભવના આધારે અમને અનુભવ પર વિશ્વાસ છે, ફાકો નથી, એટલા માટે અમે તમને કહીએ છીએ કે આ પૂછાશે પૂછાશે ને પૂછાશે જ. સો વિદ્યાર્થીઓ અહીંને જો આ તમારા માટે છે, જે છે આ રિસર્ચ થઈ અને આની ઉપર મેં મહેનત કરેલી છે ને હું તમને આપું છું, તમે યાદ રાખજો, જયારે 1:30 વાગે તમે જયારે પેપર સોલ્યુશન માટે આવશો ને ત્યારે હું પ્રૂફ સાથે કહેતો જઈશ કે હિરેનભાઈ મેં આવું કીધું હતું, તમારે મુંડી હામાં જ હલાવવી પડશે, બીજો ઓપ્શન જ નહીં હોય, બરાબર,
ચાલો છોકરાઓ સરસ સાહેબ ચાલો નો ઘટે સાહેબ આ વિદ્યાકુલ ગુજરાતી સાહેબ છોકરાઓ મારી ઉપર ભરોસો મૂક્યો છે નો તૂટવા દો અને હું ડે વન થી કહેતો એવો છું કે પરીક્ષાના છેલ્લા દિવસ હાથ જાલીને મંજિલ સુધી મૂકવા આવીશ કીધું તું મેં અને હું આવીશ ભરોસો રાખજો મારી ઉપર ભરોસો રાખજો હું નહીં તૂટવા દઉં કારણ કે આ મહેનત તમારા માટે થાય છે સાહેબ હું તો દહમું ભણી ગયો 2012માં તમે સમજ્યા ચાલો છ વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો સમાંતર શ્રેણી 2 7 12 નું 15મું પદ શોધો અને સમાંતર દાખલો 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય આ દાખલો કે વર્ષે આપ્યો તો કે નહીં 3 18 વાળો જતો આના મને પાકી ખબર છે અને કદાચ હું ભૂલી ગયો છું અહીં તો ઓલું છે ઉલટી શ્રેણી વાળો છે છેલ્લેથી 3 8 18 એવું કે છે તું છેલ્લેથી 10 વાળો હતો છેલ્લેથી 11મું પદ કેવું હતું આવું કે ઘતું ખરા મને ભાળી દીધું એ વાત છે ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો જો 5મા ચેપ્ટરમાં તમને યસ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે એટલે આ બેઝિક માટે સાહેબ હોટ ફેવરિટ આમ જો 7 સ્ટાર કરી દીજો ઓકે સર લખીને લઈ લ્યો જાવ ઓકે બરાબર કેટલા માર્કમાં છે એ હું તમને કહી દઉં 2 માર્કમાં છે ઓકે સેમ સ્ટાન્ડર્ડ ને પણ ઈ 7 સ્ટાર દાખલો છે એટલે આમ તો 2માંથી 1માં દાખલો હશે હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ 2 તૈયાર કરી લેજો પછી કેતા નહીં મને કીધું નહીં 100% વાત છે છોકરાઓ આ આ વસ્તુ હું તમને કહું છું સાહેબ તામ્રપત્ર અહીંથી બધા છોકરાને મોકલાઈ દો જેને જોતા હોય ને લખવા જ માંડો તામ્રપત્ર ઉપર લોઢામાં લીટો હોય એ નો ફગે બરાબર સાહેબ આ દાખલો પ્રથમ 40 ધન પૂર્ણાંક નો ઓકે સર 100% જો નાનું એવું ટ્વિસ્ટ કરવું હોય તો 40 ના કદાચ 30 કરે કે પછી 25 કરે કે 45 કરે જી કંઈક ચેન્જ કરે પણ રીત આની આ જ બેઠો ઓકે ચલો યસ સાથે સાથે આની પ્રેક્ટિસ પણ કરી લેજો આની પ્રેક્ટિસ પણ કરજો ઓકે પણ આવવાની સંભાવના ખરી યસ 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 કેટલામું પદ એન વાળો છે અગેઇન આ 2 માર્કમાં છે બેઝિકના 2 માર્કમાં સોરી આ બેઝિક છે એ 3 માર્કમાં છે આ બેઝિકના 3 કેટલામું પદ 78 છે યસ 2 ગુણ એસએન નથી જો આમાં એસએન હોત ને તો હું 3 ગુણ આપી દઉં જી કારણ કે એમાં એન સ્ક્વેર વાળું સમીકરણ બને અને એને સોલ્વ કરો વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક કરજો હજુ એ કહું છું પછી પછતાતા નહીં કારણ કે આ ચેનલ જે તમને આપે છે ને ઓથેન્ટિક આપે છે એનું આજનું લાઈવ પ્રૂફ અમે બપોરે આપ્યું હતું પેપરના સોલ્યુશનમાં ગુજરાતીમાં હતા મને કંઈ આવડતું નથી હું 3 દિવસથી લાઈવ જોઉં છું તેની સફળતા ગુજરાતીમાં મળી ગણિતમાં શું મારા 30થી ઉપર માર્ક આવશે મિસ્ટર અંકિત બેટા 30 તે બહુ નાનો આંકડો ધાર્યો છે હવે આટલામાં સમજી જા પણ હા હું અહીંયા જે આપું છું એ ખાલી વિડીયો નહીં જોવાનો દાખલો પણ ગણવાનો એનું સોલ્યુશન તારે શીખવાનું અને જે નથી આવડતા એની આકૃતિ કે કંઈક કંઈ લખીને આવજે એટલે આરામથી માર્ક્સ મળી જશે ચાલો સાહેબ આગળ વધીએ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ફટાફટ 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 લેવો હોય તો લઈ લો આમાં અમુક વસ્તુની હું ચોકડી મારી દઈશ એટલે જેથી કરીને હું શું કામ આવું કરું છું એનું પાછળનું એક કારણ છે સાહેબ તમે મારો ફોન લેવો કદાચ એમાં કોલ લોગમાં તમે જુઓ ને તો આજના દિવસના લગભગ 150 ફોન હશે 100% કે સાહેબ આ દાખલો પૂછાય આ દાખલો પૂછાય બહારના સાહિત્યના જે દાખલાઓ લઈને આવે છે ને એમાં એના મગજમાં બેસતા નથી અને ભાઈ ટુ બી ઓનેસ્ટ ટેક્સ્ટબુક ની બહાર એ લોકો નથી જતા ને કદાચ જાય છે એક કે 2 દાખલામાં અખતરા કરે પણ આપણી પાસે જનરલ ઓપ્શન ના વિકલ્પ છે ઓકે સો એની કોઈ ચિંતા ન કરતા ને સેક્શન એની જવાબદારી મારી છે પણ એની સંભાવના કેટલી છે બહારનું પૂછાવાનું બહારની પૂછાવાનું મેક્સિમમ દર પેપરમાં હોય છે નથી હોતા દર પેપરમાં ગયા વર્ષે 2 દાખલા હતા શાયદ એક ઐશ્વર્યા વાળો ઐશ્વર્યા ને એની પુતની આરાધ્ય વાળો ઈ ટેક્સ્ટબુકમાં નહોતો ને બહારનો પૂછ્યો બાકી નથી 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 હોતો જ નથી એ કોઈ ચાર્જ નથી ટેક્સ્ટબુકની બહારનું નથી ટેક્સ્ટબુકની છોકરાઓ ખાલી અહીંયા તમે ચહેરો જુઓ છો તમે ચહેરો જુઓ છો બરાબર બસ એની ઉપર ભરોસો કરો આ વર્ષો તમે નહીં તમે બિલીવ નહીં કરો આની પાછળ છે ને મેં ગાંડી મહેનત કરેલી છે હું એમને નથી કહેતો તમારે હજુ એ કહું છું સાહેબ 1:30 વાગે મળી જજો હું છેલ્લે સુધી એ જ કહીશ એક વખત ખાલી તમારા હાથમાં 10:30 પેપર આવશે ને ત્યારે મને યાદ કરજો તમે બરાબર સાહેબ ચલો 100% નેક્સ્ટ ચાલો આપેલ સમીકરણના બીજ શોધો સાહેબ ઓન્લી સ્ટાન્ડર્ડ માટે છે ઓન્લી સ્ટાન્ડર્ડ કોઈ અહીંયા બેઝિકમાં હળી કરવાની નથી ઓન્લી સ્ટાન્ડર્ડ જો જેને સ્ટાન્ડર્ડ લીધું છે એ આ દાખલાની મેથડ જરા જોઈ લે જી જી ઓકે ચલો ચોથા ચેપ્ટરનો આ દાખલો છે 2 માર્કમાં પૂછી શકાય ઓકે સર મૂકવું હોય તો 2 માર્ક ચાન્સીસ બહુ કમ છે બરોબર ચાન્સીસ આમ જોવા જાવ તો 10% જેવા છે પૂછી શકાય એવા પણ નથી એમ માનો ને સમાંતર શ્રેણી 21 18 15 નું ક્યુ પદ -81 હશે યસ આ છે ને મોસ્ટ એમપી દાખલો છે મોસ્ટ એમપી દાખલો બેઝિક માટે 3 માર્ક બેઝિક માટે 3 માર્ક યસ અને સ્ટાન્ડર્ડ માટે પણ 3 માર્ક ઓકે સાહેબ યાદ કરાવી દો પાછું આમાં શું છે
ચાલો છોકરો, સમાંતર શ્રેણી નું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય સાહેબ, અહીંયા બે સમીકરણ બને. ઓકે સર, એની એક શોર્ટકટ છે ડી મેળવવાની. સાહેબ, ડી મેળવવાની શોર્ટકટ છે, અને ઈ છે ડી બરાબર એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન. આની ઉપરથી ડાયરેક્ટ તમને ડી મળી જાય. આ ટ્રીક અપનાવી શકાય, કોઈ તમારા માર્ક્સ નહીં કાપે. બરાબર, કોઈ તમારા માર્ક્સ નહીં કાપે. જો ભાઈ, હવે આપણે મને સવારે બહુ સરસ વિચાર આવ્યો સાહેબ, હું અત્યારે જણાવવા કહીશ કે આપણે મારો આ સ્વભાવ નહોતો ભારે ઘડીએ ટોન્ટ મારવાનો, પણ હવે મને એવું લાગે છે બેક ટુ મારા પુરાના સ્વભાવમાં આવી જઈશ. બહુ આપણે ભાઈ કોઈના વિશે કંઈ બોલવું નથી, લોકો જે બોલે એને બોલવા દો, લોકો જે કરે એ કરવા દો. આપણે આપણા ગોલથી ભટકો નહીં, આપણે આપણા લક્ષ્યથી ભટકો નહીં. આપણા લક્ષ્ય છે, આપણું લક્ષ્ય એ માત્ર ને માત્ર જેમ પક્ષીની આંખ અર્જુનને દેખાતી હતી ને, એમ જ આપણને દેખાવું જોઈએ. ચાલો બસ હવે અહીંયા ધ્યાન દઈ દો. તો આ છે એ, ચાન્સીસ ઓછા છે પણ સ્ટીલ, પણ આ હું આપું છું, તૈયાર કરી નાખજો. હા, સોટાને યસ, નજર ફેરવી લેવી જોઈએ એકવાર. સ્ક્રીનશોટ લઈ લો બેટા, કારણ કે પછી પાછળથી પૂછે ને તમને એમ થાય કે ભાઈ આવી જજો પાછા કાલે 9 વાગે. ભવિષ્યવાણી છે, આ એક જ પીપીટી મેં બનાવી છે સાહેબ, એક જ પીપીટી. એમાં આજે 50% કવર કરવાની છે, આવતીકાલે 50% કવર કરવાની. ઓકે છોકરાઓ, હું તમને છાતી ઠોકીને કહું છું, છાતી ઠોકીને, ક્યાંની બાર પેપર નહીં જાય. આ બે સેશન ભવિષ્યવાણી. બીજું, હું જે બીજા સેશન લઈને આવું છું એમાં સેક્શન સી જે છે, એની પર્ટિક્યુલર સેક્શન સી ની આઈએમપી સેક્શન, એના બે સેશન હું લઈને જવા ઈચ્છું છું. પ્લાનિંગ પ્રમાણે એક છે, પણ છોકરાની ડિમાન્ડ જોતા લાગે છે સેક્શન એ સેક્શન એ સેક્શન એ. ખાલી એક વાર રિપ્લાય આપજો બેટા. શેનો રિપ્લાય આપવું દીકરા? ઉચિતા ગેમિંગ ઓબી, તો શું રિપ્લાય આપું બેટા? સાહેબ, સેક્શન એ છે એ મારે એક વખત કરાવવાની ઈચ્છા, મતલબ એક સેશન લઈ જવો તો, પણ છોકરાની ડિમાન્ડ જોતા એવું લાગે છે સેક્શન એ મારે બે વાર લઈ જવો પડશે. સો આવતીકાલે સેક્શન એ ને આપણે ફરી વખત, મતલબ કે બે વખત તમારી વચ્ચે હું લઈને આવીશ, બધા કન્સેપ્ટ ક્લિયર સાથે. ઓકે, કન્સેપ્ટ સાથે જાતે અહીંયા સોલ્વ કરીશું, લાઈવમાં સોલ્વ કરીશું. ઓકે ચાલો સર આપણે આગળ વધીએ. હા સર, સમાંતર શ્રેણી 2, 7, 12 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. બે માર્ક વાળો દાખલો છે, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 સંખ્યાનો. યસ, આ બે માર્ક વાળો છે બેઝિકમાં. આ બે માર્ક, આ પણ બેઝિકમાં. બે માર્ક જી. ઓકે, પ્રથમ 30 પદોનો સરવાળો an બરાબર 3+2. આના ચાન્સીસ બહુ ઓછા છે, પણ સ્ટાન્ડર્ડ વાળા તૈયાર કરી લો. આમાં બેઝિક વાળા હાથ ન અડાડતા, બરાબર, બેઝિક વાળા નાની હળી ન કરતા. ચાલો ફટાફટ ફટાફટ યાર, એકવાર લાઈક થઈ જાય વિડિયો ને યાર, 7500 લાઈક જોઈએ. 10000 લાઈક નો ટાર્ગેટ છે, 10000 લાઈક છે. બાપ રે, 10000 લાઈક જોઈએ છે. હવે તો હિરેનભાઈ નું માનવું જોઈએ, નાનો ભાઈ હવે અઠે ચીડો છો, નાનો ભાઈ અઠે ચીડો છે. ફટાફટ યાર, ચાલો મને 10000 લાઈક નો તો જોદી મજા નો આવે સર. એક દુહો ગાઈ ગયો એમ કહે છે, દુહો ક્યાંથી લેવાનો? એ ગઈકાલે ગાયો તો ને, એટલે કેવું છે લખીને જોયું. સપ્લિમેન્ટરી આપવાની ઈચ્છા નહીં થતી હતી, એટલું સારું લખાણ લાગે. એક નંબર, બ્યુટી પાર્લર એમનેમ થોડું હિટ હોય ભાઈ. સર, વિભાગ એમાં ગણતરી કરવી પડે. જો વિભાગ એની ગણતરી તમે રફકામમાં કરીને એમાં ખાલી જગ્યાને એમસીક્યુ સીધા લખો તો ચાલે, પણ જે એક વાક્ય ને એક શબ્દમાં છે એમાં ગણતરી કમ્પલસરી તમારે ત્યાં બતાવવી પડશે. તો સર, આ ક્વેશ્ચન ઇંગ્લિશ મીડિયમ માટે ઓલસો મોસ્ટ આઈએમપી છે ને, પ્લીઝ રિપ્લાય સર. ઓકે, સુશાંત સોલંકી, હા બેટા, તમારા માટે પણ. આ બેન્ચની પલોઠી વાળો વિરાજ પટેલ, દીકરા હા પાડી, મેં કાંઈ વાંધો નહીં, તમતાર ઉભડક બેહીન લગજે. હાથમાં જ છે, પણ ઓલું બે વસ્તુ મેનેજ કરું, કાગળ હાથમાં છે ને એટલે વાંધી લખી નાખું. નહીં, આના નથી પડતા ફેરવેલ હતી, અને ત્યારે ઇમોશનલ થઈ જવાયું હતું, કારણ કે આખું એ વર્ષ 10મું અમારી પાસે ભણ્યો ને. એટલે કઈ વાંધો નહીં સાહેબ, આપણે આગળ ચાલો. ફટાફટ ફટાફટ આ વિડીયો હું સ્પેશિયલી જોઈશ, મારો વિડીયો હું સ્પેશિયલી જોઈશ. આ વિડીયો આ મોડમાં હું હજી સુધી કોઈ દિન જ ભણાવ્યું મેં, પણ મને આમ હવે આમ સ્મૂધનેસ લાગે છે, કામનેસ લાગે છે. એનું કારણ છે, પીઠ એટલી ખેંચાય છે, એટલી ખેંચાય છે. હું જો જોરથી બોલું ને તો આ પીઠના સ્નાયુઓ ખેંચાય છે, એટલે જોરથી નથી. ગણિતનો ડર જતો રહ્યો બાપુ, હું પહેલેથી કહેતો હતો, ગણિતનો ડર ક્યારેય નહીં રહે, ક્યારેય નહીં રહે. કારણ કે સાહેબ, ગણિતને ડરામણું બનાવવામાં આવ્યું છે, બાકી ગણિત ક્યારેય ડરામણું હતું જ નહીં.
ઓકે બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે સાહેબ વિભાજ્ય હશે આને હું આને હું એક અલગ કેટેગરીમાં ડિવાઈડ કરીશ ઓકે સર કરી દો કરી દો કરી દો સર વોટ ફેવરિટ હાય હાય ક્યા વાત હે ક્યા વાત હે તમે પેપર કાઢો તો આમાં આવે એમ ને પેપર ચેકરનો આ વોટ ફેવરિટ ટોપિક છે સાહેબ બે અંકની કેટલી કેટલી સંખ્યાઓને ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ અંકની કેટલી સંખ્યાઓ સાત વડે વિભાજ્ય એ પણ આવી શકે ત્રણ અંકની કેટલી સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે એવા દાખલો આવી શકે ભાઈ 10,000 લાઈક નો ટાર્ગેટ છે ભૂલાઈ ગયા ભૂલાઈ જાય ને ઘણી વખત યાદ કરાવું છું બરોબર ચાલો ક્લિયર છે એટલે લાઈક તો કરવાનું ભૂલવા નથી કોઈ પણ વિદ્યાર્થીઓએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં યાર તમારા માટે આવું કરીએ છીએ વારે ઘડીએ કહું છું પરમ દિવસે 1:30 વાગે આ વસ્તુ હા બોલો ભાઈ અજય ભાઈ શું પ્રોબ્લેમ છે તમને આ રિપ્લાય આપી હાલો બોલો શું કહે છે અજય કોમેન્ટો એટલી બધી બેટાઓ વહી જાય છે ને ઉપર એટલે અમારે વાંચીએ ને ત્યાં જ ઉપર ચડી ગયું ચડે જ ઉપર ચડી ગયું એટલે થોડુંક ઇશ્યુ આવે છે અમે ટ્રાય કરીએ છીએ કે તમારા મૂલ્યવાન કોમેન્ટોને અમે આન્સર આપીએ અમુક તો ગુસ્સે ચડી ગયા સર તમે પછી સ્ટાન્ડર્ડ પરીક્ષાનું કરાવશો પેપર ને હા મિહિર પ્રજાપતિ જેમ બેઝિક નું પેપર આવ્યું છે ને આવતીકાલે 5 વાગે સ્ટાન્ડર્ડ નું પેપર એક્સપેક્ટેડ પેપર સ્ટાન્ડર્ડ નું પેપર લઈને આવું છું તમારી વચ્ચે એટલે આવી જજો પછી સ્ટાન્ડર્ડ બેઝિક બે માટે જ છે કારણ કે પેપરમાં કદાચ એક્સપેક્ટેડ ક્વેશ્ચન મિક્સ થઈ શકે પણ હા બોર્ડના પેપરમાં પૂછાશે ખાલી બે પેપર સાહેબ મેં 1997માં એક્ઝામ આપેલી હતી તે આ વર્ષે રિપીટર તરીકે આપવાનો છું તો મારા માટે ઘણું અઘરું લાગે છે ભાર્ગવભાઈ ટેલર મોટા ભાઈ 1997માં તમે એટલે એ સમયે મારો જન્મ હતો અને એ સમયે તમે 10માની પરીક્ષા આપી હતી એટલે તમે મારા મોટાભાઈ વડીલ તરીકે આજે કમેન્ટ કરો છો હું તમને બહુ સરળ અને સીધી સલાહ આપીશ માત્ર ને માત્ર આંકડાશાસ્ત્ર સંભાવના પ્રમેય 6.1 કરો અને બાકીના બધા ચેપ્ટરના ખાલી સૂત્ર યાદ રાખો મેથડ એકે યાદ નહીં રાખતા દરેક દાખલામાં જે તે ચેપ્ટરનું સૂત્ર લખીને આવજો આકૃતિ દોરવામાં આવેલી હોય આકૃતિ દોરીને આવજો અને જે ડેટા આપ્યો હોય કે ભાઈ અહીં આર બરાબર 7 સેન્ટીમીટર ઊંચાઈ બરાબર એ 5 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ વોટેવર એ કંઈક લખીને અને સૂત્ર લખી નાખજો શંકુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયારેલ ગણતરી નહીં કરતા કોઈ વાંધો નહીં આવું દરેક દાખલામાં કરીને આવજો આ તમે આરામથી પાસ થઈ જશો ઇવન 27 માર્કે પાસ થાવ તમે આરામથી 35-40 માર્ક લઈને આવશો 50% રિઝલ્ટ તમારું આપોઆપ બની જશે ભાર્ગવભાઈ ઓકે ચિંતા ન કરતા સર ચેપ્ટર 12 મેં ઓપ્શનમાં રાખ્યું છે બાકીનું બધું જ આવડે છે તો ચાલે મારે બેઝિક મેથ્સ છે યસ બેઝિક મેથ્સમાં ચાલે બેટા કારણ કે એમાં બેઝિક મેથ્સમાં 12મું ચેપ્ટર છે ખાલી સેક્શન બીમાં 2 માર્કનું પૂછાવાનું છે બરાબર અને હેતુલક્ષીમાં છે એટલે હેતુલક્ષીમાં સૂત્રો ખાસ તૈયાર રાખજો અને એમાં એમ પૂછે કે રૂપિયા 5ના સિક્કાનું ઘનફળ તો પાય આર સ્ક્વેર જ કારણ કે રૂપિયા 5નો સિક્કો છે નળાકાર છે ટાંકી લેજો જ્યાં ટાંકવું હોય ત્યાં સર વિભાગ ABCD લખવામાં સમય ઘટે છે તો વિભાગ DCBA લખીએ તો ચાલે તેમાં 15 મિનિટ વધે છે તો DCBA લખીએ તો ચાલે બેટા ચાલે ભાવિન 666FF પણ તમે જણાવો જો પ્રોપર મેનરમાં લખો તો ચાલે બીજા કોઈને પ્રશ્ન સર બારકોડ સ્ટીકર ખોટું લાગે તો અહીંયા એક એક્સ્ટ્રા બારકોડની આખી કોપી એની ઝેરોક્સ એની વ્યવસ્થા છે ત્યાં સેન્ટર ઉપર હોય છે સો ચિંતા ન કરતા બારકોડ જો કદાચ ભૂલથી ખોટું લાગી જાય શિક્ષકથી જો ભૂલ થાય તો એમાં વાંકમાં તમે નહીં શિક્ષક સુપરવાઇઝર રહે એટલે એને વ્યવસ્થા કરવી પડે અને એ લોકો તમને વ્યવસ્થા કરી દે સો ચિંતા ન કરતા સર માઇનસ પ્લસ આન્સરમાં ભૂલ હોય તો કેટલા માર્ક્સ કપાય બેટા 1/2 માર્ક જેટલું તમારા માર્ક્સ કપાય હું તો પછી આવ્યો મેથ્સ ની શરૂઆત કરવા વાળા ભાવિનભાઈ આ યુટ્યુબ ચેનલ માં સૌથી જૂના જૂના વિડીયો જોવો ને ભાવિનભાઈ ના છે ના ઓલ્ડ મોડલ નહીં તમે તમે હકીકતમાં જયારે અમારી વચ્ચે હોય ને ઓફિસમાં તઈ તમને ખબર પડે આ ઓલ્ડ ની લેટેસ્ટ મોડલ છે છોકરા આપણે બેક કેમેરા નું કામ ચાલુ કરી દીધું પેલા બધાને કાનૂની પર કાર્યવાહી યસ એ જે કઈ પણ સંભાળવાનું હોય એ હવે ભાવિનભાઈ છે જે કંઈ પણ લીગલ એક્શન્સ જે કંઈ પણ લીગલ પ્રોસિજર જે કંઈ પણ પેપર વર્ક છે જે કંઈ પણ નવા અપડેટ છે જે કંઈ પણ પ્લાનિંગ એન્ડ પ્રોસિજર છે ને ઓપરેશન્સનું એક્ઝિક્યુશન છે એ બધું છે એ ભાવિનભાઈના હાથમાં હોય અમારે આ બધા લેક્ચરો જે પણ આયોજન છે ને બધું જે સિરીઝના નામ વિચાર્યા છે ને એની પાછળનું માસ્ટર માઇન્ડ આ છે છોકરાઓ અહીંયા જો બધો શ્રી મને આપી દઉં ના ના બધો તમને જ આપવો છે સાહેબ જો સૂર્યોદય શબ્દ એ આ ચર્ચા કરતા હતા હું બરોબર મારા મેરેજમાંથી આવ્યો મેરેજના ફંક્શન નું બધી પ્રોસેસ પૂરી કરીને આવ્યો તો મને બેહેડો બાજુ મને કે સાહેલિયા હું કહું હું એ કે મહાતાંડવ રાખ્યું છે એક
એક આપણી ભવિષ્યવાણી તો છે જ. મેં કીધું હા, એક વરદાન સિરીઝ છે, હં એક એક આશીર્વાદ સિરીઝ છે, હં મેં કીધું. એક સવારમાં વહેલી સવાર જે લઈને જાય ને એનું કંઈક નામ આપવું છે કે સૂર્યોદય આપવું છે. મેં કીધું કેમ થાય, મેં તમારાથી એકેય નામ ચેન્જ ન કરતા, બધા પરફેક્ટલી ફિટેડ છે અને ફિટ જ કરવાના જ, કાંઈ ચેન્જ નથી કરવાના. એટલે વિજય ભવ વિજ્ઞાન, વિજય ભવાઈ એ આપણું જ છે બરાબર. અને એ આપણે ગયા વર્ષે લઈ ગયેલા છીએ, એટલે એની કોઈ કોઈ કદાચ એમ કહેતું હોય કોપી વોપી તો એવું કઈ હોય નહીં. શબ્દ ઉપર કોઈનો ઇજારો હોય નહીં, શબ્દ ઉપર કોઈ, શબ્દ ઉપર કોઈના બાપુજીની માલિકી ન હોય, એ તો એને તકલીફ હશે કદાચ. મારા ભદ્રેશના ભાઈનું નામ વિજય છે, તો હું ના 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 બરોબર. એટલે અહીંયા 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 હસી મજાક નો માહોલ હોય ને, મજા આવે છે કામ કરવાના. અહીંયા ટીમ તમે શું 46,000 ભરોસો નહીં કે બે આવે ને તો ભરોસો કરીએ, એટલે બે નહીં બધા આવશે. એને ધીમે ધીમે પછી પછતાય સાહેબ, પછી ટાઈમ વયો જાય, સમજા. પણ એક જ વખત મળશે, બીજી વખત મળશે તો એની કોઈ વેલ્યુ નહીં. ચાલો ઇવનિંગમાં 5 વાગે છે ને સ્ટાન્ડર્ડનું, આવતીકાલે યસ ઇવનિંગમાં 5 વાગે આપણે એક્સપેક્ટેડ પેપર છે, 5 વાગે જ આપવું છે સ્ટાન્ડર્ડનું એક્સપેક્ટેડ. સમય ચેન્જ થશે, કાલ સવારે ફિક્સ કરી દઈશ. ઓકે ચલો, તો જો એ પ્લાનિંગમાં એમાં હું કાઈ ન કહું ભાઈ, કાઈ ન કહું. કાલ સવારે અનાઉન્સમેન્ટ કરાઈ દેવાય સાહિલ સર. ઓકે, ઓમ સાહિલ બાબાઈ નમો. ઓ ભાઈ વિદલા, એય એ વિદલા, હાલા લાલા લાલ, હાલો સર. ચલો સર, 50K સબસ્ક્રાઇબર થયા એટલે આપણા પરિવારને કોંગ્રેચ્યુલેશન. ફોલોઅર્સ થયા કેટલા? 730માં 500 ઘટે છે હમણાં, થઈ જાય 730માં 500 ઘટે છે હમણાં, 500 સબસ્ક્રાઇબર થઈ જશે. ચાલો સમાંતર શ્રેણે આવી જાવ હિરેનભાઈ. મને જી જી સર, જી જી. રવિના હિરેન મને એકલડું લાગે રસ રમવાને, આઈએમપી આપવાને લો વદે હો હો લાયો. હાલો ફટાફટ ખેંચી લઈએ. સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4-8 હોય તો તે શ્રેણીનું ક્યુ પદ 0 થાય. ઓકે, સમાંતર શ્રેણી છે ને પાંચમું ચેપ્ટર, બેઝિક માટે હાઈએસ્ટ માર્ક વાળું છે. જી જી સર, એના માટે આ 3 માર્કમાં 5 સ્ટાર છે, 7 સ્ટાર નથી કેતો, 5 સ્ટાર. ઓકે, એની કેટેગરી થોડી લો. જી જી, પણ તૈયારી કરવી. 5 સ્ટાર કીધું છે એનો મતલબ કે એ આવવાની સંભાવનાઓ પૂરેપૂરી હોય, પણ ક્યાંક અંદર ડર હોય. હા, કે ભાઈ ધારો કે આના ઓપ્શનમાં બીજા દાખલાઓ હોય, આવી શકે. યસ, પણ આપણે આની પ્રિપેરેશન પૂરેપૂરી 100% કરી રાખશું બરાબર. ચાલો બેટા, સેક્શન એ, સેક્શન બી, સેક્શન ડી, સેક્શન સી, બધા સેક્શનો આવવાના. રિપ્લાય આપો, ડોન્ટ ઓ, એવું કે છે. તમારા રિપ્લાયોમાં આમ ઘણી બધી કોમેન્ટો વાંચી છે, પણ એવું થાય છે કે ઉપર વહી જાય છે, એના કારણે થોડુંક અમે કન્ફ્યુઝનમાં મૂકાના છીએ બરોબર. પણ લાઈક કરી દો યાર, તમે લાઈક કરો છો એની ઉપર તમને ખબર પડી જાય કે તમને ગમે છે. યસ બરોબર, હમણાં જ 9000 લાઈક થઈ જશે. યસ સોરી, 8000, ફટાફટ 10000 લાઈક નો ટાર્ગેટ છે ભાઈ, હું જવા નથી જાઉં દી. સમાંતર શ્રેણી 8-3-2 ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો, સમાંતર શ્રેણી 10-7-4 નું 30મું પદ શોધો, અને એના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63-65 આ સ્ટાન્ડર્ડ માટે છે, બેઝિક વાળા નાને હળી કરવાની જરૂર નથી. ઓકે, બોલું એસ કરવાનું તો ભૂલી ગયો. હા, સમાંતર શ્રેણી 30મું પદ બેઝિક માટે છે, અગેન 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 5 સ્ટાર દાખલો છે. ઓકે સર. ઓકે ચલો, બસ આમાં તો બસ પ્રેક્ટિસ કરી લેજો, બાકી જ્યાં સિમિલર દાખલા છે ને, ખાલી રકમ બદલી છે બરાબર. એક સૂત્ર આધારિત છે. ઓકે સર. ઓકે સર, હવે છઠ્ઠું ચેપ્ટર અહીંયા ચાલુ થાય છે. ઓકે, છઠ્ઠા ચેપ્ટરમાં સાહેબ મેં તમને હમણાં કીધું એમ, કેટલા સરસ અક્ષર કરે છે લે, હાથ કાઢે મારો ભાઈ પાછો. પણ એમાં એવું છે કે હું આમ ક્રોસમાં લખું ને બાપુ, મારો પાછો લેફ્ટી રહ્યો કે નહીં તું? લેફ્ટ એટલે આમ તો મારી સાઈડ જ છે, પણ બોલપેનમાં વગેરે બધું થાય ને. હા, હવે મસ્ત લાગે. હવે આ ચેપ્ટર 6 છે ને, એમાં સમજો એક તો પ્રમેય છે ફિક્સ. જી, એક છે પ્રમેય 6.1 ને 6.2 તો તમે આપો ને થાવ. 6.1 પ્લાન બી છે. ઓકે, પ્લાન બી છે એટલે એને તૈયાર કરી નાખો, એનો સ્ટાન્ડર્ડ વાળા, બાકી બેઝિક ને ફિક્સ છે. બીજો જે છે ને, 6 ચેપ્ટર 6 ના 4 માર્ક ના 2 ક્વેશ્ચન પૂછાય છે. એમાં બીજું છે ને, ઈ આ આંકડાકીય માહિતી વાળા દાખલા છે. આંકડાકીય દાખલા એટલે ગણતરી દાખલો. હમણાં આવ્યો તો કે નહીં? આપણે ડી માં તો નહોતો હમણાં આવ્યો તો, પણ આ અલગ છે, થોડો અલગ છે, મધ્ય કિંમત વાળો છે. ઓકે ચાલો, રેડી? ચાલો. 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 સેન્ટીમીટર, અહીંયા છે ને એક્ચ્યુઅલમાં 1.2 ની જગ્યાએ ટેક્સ્ટબુકમાં 1.9 આપ્યું છે, મી સેન્ટીમીટરની ઝડપે દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો નહીં, સોરી એમાં 1.2 જ આપેલી છે,
1.9 પણ આવી શકે, બરોબર. ગોળો જમીનના સમતલથી 3.1 ટેક્સ્ટબુક નો બેઠો જ છે. જી સર, અહીંયા આ છઠ્ઠું ચેપ્ટર આમ તો બેમાં છે, પણ હું અહીંયા ખાસ કરી અને સ્ટાન્ડર્ડ માટે 5 સ્ટાર આપીશ, પણ હા બેઝિક માટે હું સોરી સ્ટાન્ડર્ડ માટે 7 સ્ટાર, કારણ કે બે માર્ક વાળા બે પૂછે છે. બેઝિક માટે ફિક્સ કરી નાખું, મારું મન ગોથે ચડે ને પછી એમને બેઝિક માટે ફિક્સ કરો કેમ, પેપર કાઢવાનું ક્યાં ના રહો. મને આ વાત દાતા છે અંદર લે લડ વડ ફિક્સ કરી નાખું. આમાં આમાં આ મને લાગી જાય ફિક્સ જ છે, મેચ આખી ફિક્સ છે આપણી. એલા પૂછો નહીં, આવશે જ 6.1 પ્રમેય આવશે જ 100%. મેં કીધું છે કદાચ જો આ વખતે રમત કરવી હોય, બોર્ડ ને થોડી સળી કરવી હોય, અને કદાચ એમ થાય કે આ સાહિલભાઈ આઈએમપી આપે નકરું એમાંથી જ પૂછીએ છીએ, અને સાહિલભાઈ દર વખતે કીધે રાખે છે તો લાવો આ વખતે સાહિલભાઈ પાછા પાડીએ. એટલે આ તો મજાક ની વાત છે, એ બિચારા આવે આપણે હમું જોતા. 100%. મને એવું લાગે છે કે આ વખતે બોર્ડ હળી નીકળે, કારણ કે ગયા વખતે હળી કરવા ગયા હતા ને એની હળી નીકળી ગઈ એવા ધોવાઈ ગયા, એટલે ધોવાઈ ગયા હતા એટલે આ વખતે નહીં કરી પાક્કું. એને અહીંયાથી છે ને એને મને લાગે છે ને અહીંયાથી અહીંયા લઈ જવાના છે છોકરાઓમાં થાકી જાય છે. બાકી સાહેબ એક જ સ્ટેપ નો દાખલો છે, અર્ધવર્તુળાકાર ટનલ છે, એમાં અહીંયા કોઈ વ્યક્તિ ઉભો છે, એક છેડે થી 36 સેન્ટીમીટર દૂર ઉભો છે, 156 સેન્ટીમીટર એની ઊંચાઈ છે, એક વ્યક્તિ એવી રીતે ઉભી છે કે જેનું માથું કમાન ને અડકે છે, તો કમાન ની પહોળાઈ શોધો. બરોબર, ઓકે. તો જો આ રીતે અને આ રીતે, હવે જોજો કમાન ની પહોળાઈ માં આ 36 છેદમાં 156 અહીંથી આમ ગયા, અહીંથી આમ જવાનું, 156 છેદમાં આનું નામ માનો હું એક્સ કહી દઉં, આટલું એક્સ, આટલું જ છે. સાહેબ આમાં તો કેવું માથે માથું ફરે એટલે મેથડ ફરે. આ મારું ગુજરાતી પછી ખબર નહીં, હવે મને સંસ્કૃત તો ખબર નહીં. એટલે એક્સ બરાબર 156 × 156 કમાન વાળો દાખલો, કમાન વાળો દાખલો પેલા આ દાખલો કોઈ જોયો તો આવી રીતે સોલ્વ કરતા, કદાચ કોઈ એક્સપર્ટ ફેકલ્ટી હોય તો શીખવાડ્યું પણ હોય. ઓકે, મજા આવે છે છોકરાઓ, મજા આવે છે. સર તમે વ્લોગ બનાવો, લે આ ભાઈ વ્લોગ ચેનલ વાળા, સર કોંગ્રેચ્યુલેશન ફોર 50K, પૈસા ન આપો ખાલી 20 કરી દો બેટા. ઓકે, રિપ્લાય આપો, કોણ છે આ રિપ્લાય આપો વાળો, એને લ્યો તો જરાક ઉપર કરો તો સાહેબ નીચે. હજી હજી સ્ટાન્ડર્ડ મેથ્સમાં સેક્શન ડી ના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન પોઝિટિવ થી હું કરી છે પેલા ઈ કયો. બીજું હાથ વાગ્યાનો સેશન હું કર્યું તું અમે, એ દીકરા ક્યારનો રિપ્લાય આપો, રિપ્લાય આપો. ચેતવણી ખુદ વાદળો ભીના નહીં થઈ જાય તેનો ના ભાઈ રાજેશ પટોળી, આપણે અહીંયા ધ્યાન દઈ દીધી દીકરા. હાલો હાલો મોજ કરો, તમે ભણવામાં ધ્યાન દઈ દો, ભણવામાં ધ્યાન દઈ દો બેટા. અડધી કલાકમાં રિવિઝન કઈ રીતે, અડધી કલાકમાં રિવિઝન કઈ રીતે સર, ચેહર ક્લાસીસ. અચ્છા, અડધી કલાકમાં રિવિઝન સૂત્રોનું થઈ શકે, બાકી આખી ટેક્સ્ટબુકનું ન થઈ શકે. આખી ટેક્સ્ટબુકના રિવિઝન એટલે દાખલાની દરેક. સર હું વિધિ મેડમનો ભાઈ છું. ઓકે, કોણ અહીંયા આપણે કોલિંગમાં છે, આપણી સેલ્સ ટીમમાં છે, અને એ સેલ્સ ટીમમાં સેલ આપણે કોર્સ કોઓર્ડિનેટર છે અને કોર્સ કાઉન્સેલર છે. સોરી, કોઓર્ડિનેટર તો આપણા રિદ્ધિબેન છે, કોર્સ કાઉન્સેલર છે, જે કોર્સ વિશે માહિતી આપે. આઈએમપી નો ડોન હિરેન છે, આ સાહિલ છે, નિરેન છે, કેવા કેવા નામ ગોતે છે લોકો. ચાલો ફટાફટ સર, અંડરવર્લ્ડ માં નામ છે સાહેબ, આઈએમપી માં અને ઈજ બધાને ચિત્રા ચડે છે, એના ચિત્રા ચડે છે. વાંસનો જમીન પર પડતો પડછાયો સાહેબ. જી સર, બેઝિક માટે જ કહીશું. મને તમને ખબર જ છે, હું તો બહુ શાંત છું પહેલેથી. હા, એ તો છોકરાઓ હમણાં કે હું તો બહુ શાંત છું.
સૂર્યજી ઉગે છે બાપુ, માથે ચડવાનું છે. જે લોકો લાઈટલી લેતા લે છે ને, એ લોકો માટે બહુ અઘરું વસ્તુ પડવાની છે. એક જ વાત, પ્લાનિંગ એક જ વાત, બુધવારે 1:30 વાગે આ તો છે પણ હજી ભવિષ્યના જે પ્લાનિંગ વિચાર્યા છે એ તો ના, ગુજરાતનું નામ આખા વિશ્વમાં લોકોએ વિચાર્યું નહીં હોય, વિચાર્યું નહીં એમ કહે છે કે આડું ઉંદરડું ઓલા કોથળામાં છીધું ઉંદરડું બારું કાઢીને આને હાથી કેમ બનાવી દીધું એવું તમને થાય, પણ એ કોથળામાં ઉંદરડું કાઢવા માટે બહુ સંઘર્ષ. ભાજન બિંદુના યામ માટેનો હોટ ફેવરિટ ટોપિક સાહેબ, બેઝિક માટે આ પૂછી લઈએ. હાલો વાંધો નહીં, 7 સ્ટાર પૂછી લીધું. હાલો રેડી, ચાલો રેડી, પૂછાઈ ગયો. 1:30 વાગે મારી ભાષામાં જીએસીબી ને ગમે છે. જીએસીબી ને ગમતું નથી સાહેબ, તો એની મહત્તા જ એવી છે એમ છું. એની કેવું કહેવાય કે એના દિલની કરીબ છે. ગમે તો ઠીક છે, ગમે તો ઘણું, પણ એને પ્રેમ છે. વિભાજન સૂત્ર નું છે ઓશન ગેમર બેટા, એ યુટ્યુબમાં જે તમે વિડીયો જોયો ને, અમારી વિદ્યાકુલ પેઇડ જે બેચ છે, જે અમારી પાસે ગઈ વર્ષે 10માં ફીસ ભરીને ભણ્યા, એના માટેનો એ કેવું હતું, ફેરવેલ હતું, એટલા માટે થોડો ઇમોશનલ થઈ ગયો. તો સર કેટલી વારમાં લાગશે આ, કારણ કે આજે 2 વાગેનો જાગું છું. અરે રુદ્ર પાંચાલ બેટા, એવું લાગે તો આરામ કરી લે, સવારે વહેલો ઉઠીને રેકોર્ડેડ જોઈ લેજે, તમ તાર ઉજાગરો ન કર. બરોબર સર, જવાબ આપો, કાલે કેટલા વાગે લેક્ચર છે બેઝિક મેથ્સ વાળાનો, પ્લીઝ જવાબ આપો. મહારાજા પીઆર બેટા, સવારે 8 વાગે આવી જવાનું છે સંજીવની માટે, બરાબર. અને સવારે 10 વાગે ટોપ 20 વાયરલ ક્વેશ્ચન હું તમારા માટે લઈને આવીશ. ઓકે ચાલો સર, દર્શાવો કે એ બી સી અને ડી ચોરસના શિરોબિંદુઓ છે. સ્ટાન્ડર્ડ વાળાને જ હાથ અડાડવાનો છે, અને એમાંય સ્ટાન્ડર્ડ વાળા છે સેક્શન સી, એટલે સ્ટાન્ડર્ડ છે એના માટે 3 માર્કમાં છે. બેઝિક વાળા અને હાથ ન અડાડતા ભાઈ, બેઝિક માટે હાથ જ ન. સાહિલ સર ધ કિંગ ઓફ સિક્સ સેન્સ, આ તપેલીમાં શિરો સાહિલ સર હીરો. ઓહો હો હો, યસ હા, સમજણ નહીં નિરાન. સાહિલ પ્લસ નેરાન સોરન, સોરાન નવું લેવા કઈક હશે, કઈક તમારા આઈએમપી કરવાથી 70 આવે. તમન્ના ખુમાણ, અમારા આઈએમપી કરવાથી 70 નહીં, 80 માંથી 80 આવે, પણ આઈએમપી બધા આવડવા જોઈએ. મેં જે તમને કીધું એ દાખલો કડકડાટ સડસડાટ અને છેલ્લે જવાબ આવી જાય ત્યાં સુધી. હિરેન સર નું શાંત સ્વરૂપ તો અમે ઇન્ટરનેટ ગયું હતું ત્યારે જોયું હતું. એલા ઈ બિચારો ઓલો છોકરો હજી એનાથી બીવે છે. ઈ કે સાહેબ બહાર બહાર આવી ગયા. ઘણા છોકરા કહેતા સ્ક્રિપ્ટેડ છે, એમ સ્ક્રિપ્ટેડ છે બનાવેલું છે, પણ એવા આપણો ગુસ્સો જે રીતનો હોય કે ફની જેવો, તો આપણે શું કરીએ છે કહી દે કર્યો ન હોય તો અચાનક આવી ગયો હોય તને. અચાનક એમ એવું છે કે ફ્લો ફ્લો માં બોલાઈ ગયું. હવે એક તો ઓલરેડી છોકરા આવતા ને ઘબ દેરો ને સીધા છોકરાને પ્રોબ્લેમ એટલે ખૂબ દુઃખ થાય ને અંદર થી. થાય થાય થાય, એના માટે બાકી સ્ક્રિપ્ટેડ એ કાઈ નહોતું. તો અમારે ખોટું કહી દીધું હતું દર બાબુ. બિંદુઓ 4-3 અને 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તર માનતા વિભાજન સાહેબ બેઝિક માટે છે. ઓકે સર, બેઝિક માટે કેટલા માર્ક્સ માં છે સાહેબ? 5 સ્ટાર અને આ 3 માર્ક્સ માં છે સર. 5 સ્ટાર એટલે 80% પૂછવાની સંભાવના, 80 ને વધારે. ઓકે, હું અહીંયા ચાન્સ બહુ સીધી વાત, હું અહીંયા છટકવાની બારી રાખું છું, કારણ કે અહીંયા 7 સ્ટાર હજુ આપ્યો. અહીંયા પણ આમ જોવા જાવ ને તો આ બે બે માંથી એક હશે, ઈ ફાઇનલ છે. પણ 7 સ્ટાર ને 5 સ્ટાર બે આપું છું, આ બે માંથી એક ફાઇનલ છે. ઓકે સર, કારણ એનું કારણ કહું. 3 માર્કમાં છે ને અંતર સૂત્ર ને લગતો દાખલો પૂછી ન શકાય, 3 માર્કમાં વિભાજન સૂત્ર નો દાખલો પૂછવો પડે. હવે વિભાજન સૂત્રમાં 3 હોટ ફેવરિટ છે. એક તો જોડતા રેખાખંડ નું 3:1 ગુણોત્તર અથવા 5:7 કોઈ પણ આવે, અહીંયા 5:7 આવે, 1:2 આવે, કોઈ પણ આવે. એક ઈ હોટ ફેવરિટ છે. બીજું કે કોઈ x અક્ષ અથવા તો અહીંયા y અક્ષ પણ આવે, તો બિંદુના યામ શોધો અને ગુણોત્તર શોધો. ઓકે, બીજો ટાઈપ. અને ત્રીજો છે ત્રિભાગ બિંદુ. જી, ત્રીજો કયો ટોપિક છે સાહેબ? ત્રિભાગ બિંદુઓ.
સાહેબ હવે હું તમને કહી દઉં, જેમ ગઈ વખતે મેં વિજ્ઞાનમાં કીધું તું, યાદ હોય તો, યાદ છે સાહેબ વિજ્ઞાનમાં એક સ્લાઇડમાં, એક જ સ્લાઇડમાં મેં તમને કીધું તું, 13મું ચેપ્ટર આવી, ઘણા બધા એમપીએ પર કર્યા, ત્રિભાગ બિંદુઓનો દાખલો સાહેબ. આ આ આ આજે આનું સ્ક્રીનશોટ લઈ અને તમારી ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી દેજો. ઓકે, નો પ્રોબ્લેમ, એટલે ડિલીટ નો થાય ને ખોવાય નો જાય, નો પ્રોબ્લેમ. 7મા ચેપ્ટરમાં આમાંથી એક દાખલો હશે, ગૂગલ ડ્રાઈવમાં સ્ક્રીનશોટ અપલોડ કરી દેજો. ચાલો 100% 100% કાં તો ત્રિભાગ બિંદુઓનો દાખલો સાહેબ, કાં તો આ દાખલો સ્ટાર કરી દો બરાબર, અને કાં તો આ દાખલો સાહેબ, ત્રિભાગ બિંદુનો દાખલો અગેન, કાં તો આ દાખલો જી, અને કાં તો આ દાખલો. મેથડ કરી લેજો, મેથડ ગોખીન નહીં જતા, મેથડ કરી નાખજો. કદાચ અહીંયા 1:2 કરે, 2:1 કરે, પણ આપણને દાખલો, આ ત્રણ મેથડ સિવાય આનો દાખલો ન આવે. મેથડ ઘણી આ ચેપ્ટરમાં, મતલબ સૂત્રો ભલે બે જ, પણ મેથડ ઘણી બધી, પણ આ ત્રણ મેથડ સિવાય ન નીકળે. 1:30 છોકરાઓ લાઈક કરી દો યાર, 10,000 હવે જાજી વાર નથી, લગભગ 1500 જેવી લાઈક ઘટે, એટલે આશીર્વાદ અમારા તમારી હારે જ છે ભાઈ. છોકરાઓ આજે આ સેશન પૂરો થાય પછી, આજે તમારી વાઈફ ને કહો કે તમારા માટે ભાથું લઈને આવે, તેથી બહાર નું ખાવું ના પડે, એટલે મેં ઉપર લેવ રહ્યું. લા ભાઈ, એ તો તકલીફ છે. જિંદગી હૈ કહાં, એ તો તકલીફ છે ભાઈ, લોંગ ડિસ્ટન્સ હળું ગયું જ નહીં જિંદગીમાંથી, દુઃખી વાતનું છે, પણ કઈ વાંધો નહીં. બીજી બાજુ હું ખુશ પણ છું કે મારી વાઈફ છે ગવર્મેન્ટમાં, એને હમણાં લાગી અને એનું સપનું પૂરું થયું, એનો આનંદ છે, અને એને ખાસી મહેનત કરી છે સાહેબ એ પોસ્ટ પર પહોંચવા માટે. તો વ્યાજબી છે, કદાચ થોડી દૂર રહે, પણ એ એના કરિયર ને એનું જે સપનું છે એને પૂરું કર્યું, અને એનો આનંદ છે, એનો ગર્વ પણ છે. હું મારી વાઈફનો ગર્વ ઘણી બધી વખત લઉં છું, કારણ કે એની મહેનત મેં જોઈ છે, એની મહેનત મેં જોઈ છે બરાબર. યસ, ચાલો છોકરાઓ જલ્દી નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, આને ગૂગલ ડ્રાઈવમાં સેવ કરો, ગૂગલ ડ્રાઈવમાં સેવ કરજો, લખી દઉં તમને હું ગૂગલ ડ્રાઈવ સાહેબ. આપણું નવું નજરાણું, ચાલો નવું, એક ફૂલ, બે ફૂલ, ત્રણ ફૂલ, હિરેન સર ઇઝ બ્યુટીફુલ. અરે કઈ પેલા છોકરા કોમેન્ટ કરે છે, એ લગભગ કોમેન્ટ કરતી છે, મને કહેતી ને સાહેબ, મને કહે કે હું તમારા લાઈવ માં આવીને દરરોજ કોમેન્ટ કરું, પણ તમારી કોમેન્ટ વાંચતા જ નથી. મેં તું કોમેન્ટ કરીશ કે હાય 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 કે હાય હાય, આને કોમેન્ટ કરે હાય હાય ઘરવાળી એને સ્ક્રીનશોટ મોકલો, છોકરાઓ 2 મિનિટ ફ્રેશ થઈ જાય. આની ઘરવાળી એ કોક સ્ટુડન્ટ એવી કમેન્ટ કરી કે હિરેન સર થેન્ક યુ, તમને બ્યુટીફુલ પ્રિન્સ મળશે. પ્રિન્સ એટલે એને બિચારાની નિખાલસતા, જે તે સ્ટુડન્ટની બહુ નિખાલસતા હતી, પણ એનું અર્થઘટન બહુ અલગ થતું હતું. તો એની ઘરવાળીએ એ સ્ક્રીનશોટ મોકલો અને અને એને એમ કીધું કે હવે તમને તો પ્રિન્સ મળશે, તો મારું શું કામ છે. અરે અરે ભાઈ, તેથી જબરું થઈ ગયું, ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. જો વાય અક્ષ પૂછ્યું હોય ને તો એના જવાબમાં એક્સિયામ 0 હશે. ઓકે, વાય અક્ષ એક્સિયામ. ઓકે, અને એક્સ અક્ષ કીધું હોય ને ત્યારે વાયામ 0 હશે. ફરક આટલો જ મેથડ સાહેબ. ઓકે સર, અને મેં અહીંયા એ કીધું કાં તો વાય અક્ષ વાળો દાખલો હશે, પૂછી શકે. 100% 100% સર. આ રકમ 5 - 6 - 1 - 4 અને 5 - 6 - 1 અને 4 તમારા મનમાં સાહિલભાઈ નું માન થોડુંક વધે,
બાકી તો લાઈક અહીંયા 10,000 ની કીધી છે, થતી નથી, થતી નથી. ઓકે, હરણ વંશ વિમલ સર ને બોલાવો. વિમલ સર, વિમલ સર તો ભાઈ કોણ છે? વિમલ સર, વિમલ સર આપણે અહીંયા નથી, મેથ્સ ના ઓલા મારા મિત્ર એક. હા હા, વિમલભાઈ સતાસિયા. હા હા, મેથ્સ ના એ તો ખેર ખા ભાઈ, અમારે વિમલભાઈ બહુ નિખાલસ સ્વભાવ ના અમારા વિમલભાઈ. બરાબર, સાઈન 3/4 હોય તો કોસ એ અને ટેન આવી ગયું છે સાહેબ. કેટલા વાગે? 1:30 દોઢ વાગે આવી જવાનું. રાતે નો આવતા પાછા ઉતાવ જાય સાહેબ, દોઢ વાગે દોઢ વાગે આવી જાવ. થોડું રાખવું પડે, નહીતર શું થાય? સેટિંગ મારે નથી કેવું કઈ હોય. આ જો સાઈન એના કોર્સનામાં સ્ટાન્ડર્ડ વાળા જાથ અડાડે, બેઝિક વાળા માં હાથ જ નો અડાડે. કોટા ડાયા નો થાય, બેઝિક વાળા ને આમાં હાથ અડાડવાની જરૂર નથી. ઓકે, સ્ટાન્ડર્ડ વાળા છે એ હાથ અડાડે, એટલે ગણતરી કરો. ફટાફટ ફટાફટ યાર, લાઈક કરી દો, લાઈક કરી દો, લાઈક કરી દો. ઓન્લી ફોર 1100 લાઈક ઘટે છે, અને 4000 થી ઉપર વિદ્યાર્થીઓ જોતા હોય તો લાઈક તો થઈ જ જાય વિડીયોમાં યાર. સર તમે એકવાર શું છે યાર, રિપ્લાય આપો ભાઈ. શું રિપ્લાય આપીએ તમને ભાઈ? હવે સર હું IMP 75 પ્લસ આવી શકે? અસલામ એડિટ્સ, IMP કરો તો 75 નહીં, હું તો અહીંયા એમ કહીશ 80-80 આવી શકે. પણ હું જે IMP આપું છું એની તમારે કન્સેપ્ટ ક્લિયર કરીને જવાનું છે. ઓકે, ગુડ સિંગર પ્લસ ગુડ ટીચર ઇઝ ઇક્વલ ટુ સાહિલ સર. આય હાય, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ઓકે, ચાલો, અરે આજે 31મો પહેલા જવાબ લખાઈ ગયો અને પછી 30મો લખાઈ ગયો માર્ક નહીં. અરે મોજ કર યાર બ્રિજેશ. ઓય બ્રિજેશ, કોઈ ચિંતા ન કરતું, ટેન્શન ન લે, કોઈ ટેન્શન ન લે. ઓકે, વિરાજ વાઘેલા, અચ્છા રાહુલભાઈ બાબરિયા યાદી આપી છે. અરે રાહુલભાઈ બાબરિયા મારી સાથે 11 સાયન્સમાં હતા સાહેબ. યાદી આપજે બેટા વિરાજ, મારી યાદી પણ આપજે. મેથેમેટિક્સ ટીચર છે મંથન ગેમિંગ. સાહેબ સર મારા મેડમ શું કરે છે? એ પણ મેથ્સ ના ટીચર છે. બસ ખાલી પ્રિન્ટિંગ કરવાનું બાકી છે પેપર. આજે આપી દે, હવે મને પ્રિન્ટિંગ કરી નાખે. ચાલો ભાઈ, આજે આજે રાતે છે ને આને ક્લિયર કરી નાખજો. સુવા ટાઈમ પહેલા આના દાખલાઓ ગણી નાખજો. જ્યારે પણ સેશન પૂરો થાય 10-15 મિનિટ નો બ્રેક લઈ અને આનું સોલ્યુશન કરી નાખજો. સવારે તમને જોજો કોન્ફિડન્સ સાથે તમે ઉઠશો એની ગેરંટી 100%. ઓકે, ચાલો ચાલો ફટાફટ. ઓકે, ભવિષ્યવાણી સાંજે 9 વાગે જેમ આ સેશન છે ને એવી જ રીતે આવતી કાલે 9 વાગે આવી જજો. છોકરાઓ જેમ 1.5 વાગ્યાનું કહું છું, પહેલા 9 વાગે આવજો પછી 1.5 વાગે બોલાવીશું. સાહેબ મને એવું લાગે છે કે આ વખતે મેથ્સના પેપર સોલ્યુશન ની અંદર 10,000 ઉપર લાવ્યું છે. ઈ પણ આ છોકરાઓ એના મિત્રોને કેટલા હતા અંદાજિત? 4.5-4,000 જેવા. તો આ વખતે મને એવું લાગે છે કે પણ આ બધા વિદ્યાર્થીઓ એના મિત્રોને કે તો થાય. બરાબર, આ બધા વિદ્યાર્થીઓ એના મિત્રને કે તો થાય, નહીતર ન થાય. બરાબર, એના વગર બધું શક્ય. મને એવું લાગે છે કે આ વખતે 10,000 તો મિનિમમ ભૂકી જા. એટલે લાઈવ માં આટલા છોકરાઓ જોવે છે, વિશ્વાસ રાખીને બેઠા છે, તો પછી તો થઈ જ જાય છે. પણ એના મિત્રને જાણ કરે તો થાય કે અમાર સાહિલભાઈ IMP આપો, હાલો ખરાઈ કરવા જવાનું છે. ઈ ભાઈ તે દિવસે બહુ કહેતા હતા, પૂછાય 1.5 વાગે આવી જાજો, 1.5 વાગે આવી જાજો. તો એ તમારા મિત્રો ની જરા કે 1.5 વાગે આવી જાજે વિદ્યાકુલ ગુજરાતી. બરાબર, આ ડાયલોગ ચીપકાવી દેજો તમે. અને પછી જોજો વિજ્ઞાનમાં અહીંયા જ આવશે અને સમાજમાં અહીંયા જ આવશે, અંગ્રેજીમાં અહીંયા. તમારે કઈ કેવું નહીં પડે વિદ્યાર્થીઓ, ખાલી સોમવારે 1.5 વાગે અહીંયા લઈ આવજો ને, બાકી હું જોઈ લઈશ, બાકી હું જોઈ લઈશ એ બધા કેમ અહીંયા લાવવા છે. બરોબર, ચાલો 100%. બિંદુઓ P2-3 અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો Y ની કિંમત શોધો. અહીંયા 7મા ચેપ્ટરનો 2 માર્કનો દાખલો છે, એટલે એ ખાસ આ બેઝિક વાળા માટે છે, બેઝિક વાળા માટે છે. આમાં સ્ટાન્ડર્ડ હાથ ન અડાડે તોય ચાલે. ઓકે સર, બેઝિક માટે છે.
બરાબર બિંદુઓ 1 માઈનસ જોડતા રેખાખંડનું 2 જેન 3 ગુણોત્તરમાં વિભાજન શોધો બિંદુ વચ્ચેનું અંતર ઓકે આ પણ બેઝિક માટે છે આમાં સ્ટાન્ડર્ડ ને હાથ અડાડવાની જરૂર નથી કોઈ જરૂર નથી સાહેબ કોઈ જરૂર કારણ કે એમાં એવું છે સ્ટાન્ડર્ડ વાળાને બે માર્કમાં મત પૂછાતું નથી આ બે માર્કનું નાનું એવું લલ્લુડિયું પોપડિયું દાખલું છે ઓકે બીજું બિંદુઓ માઇનસ વન સાત ને અને ચાર માઇનસ ત્રણ ને જોડતા રેખાખંડનું 2 જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો ઓકે હવે આ માઇનસ વન ને સાત 2 જેમ 3 ગુણોત્તર એટલે આ ગુણોત્તરના વિભાજનનું અહીંયા પણ આ બેઝિક માટે 5 સ્ટાર છે ઓકે ચાલો સાબિત કરો આમાં જો આ આ આ આ આ બે માર્કનું તો છે નહીં એટલે આનો કર્ણી સમયકરણ માટેનો છે અને આ સ્ટાન્ડર્ડ માટેનો છે અને આમ તો સ્ટાન્ડર્ડ બેઝિક બેમાંથી એકે માટે નથી આ દાખલો જ નથી કંઈ કરવાનો જ નથી હાલો જાઓ ના પાડી દીધી મેં બોલો મેં ના પાડી દીધી સાહેબ આ દાખલો ટેક્સ્ટબુકનો છે નહીં કરતા સ્ટાન્ડર્ડ બેઝિક નહીં કરતા પણ હા આ કરજો સાહેબ અહીંયા મેં રકમ ફેરવી છે ઓકે જી જી રકમ ફરી ગઈ છે જી ઓકે સો આ જે છે એની જગ્યાએ બની શકે અહીંયા પ્લસ આવી જાય સાહેબ ઓકે પ્લસ ઓર માઇનસ ઓર ચેન્જીસ થઈ શકે બની શકે પ્લસ આવે બની શકે ઓકે ઈ લખીને દઉં છું ઓકે સર ઓકે અને આ છે ને આ બેઝિક માટે છે બે માર્ક જી કાટખૂણો છે અચ્છા આ નહીં કરતા સાહેબ ના પાડી દીધી મેં સાહેબ નહીં સ્ટાન્ડર્ડ વાળા કરે નહીં બેઝિક વાળા કરે ચોકડી મારું નહીં કરતા હું જ લઈને આવ્યો છું હું જ ના પાડું છું એનું કારણ છે અમુકને છે ને તોય સાહેબ સંતોષ નથી થતો અહીંયાથી આપણે આપીએ છીએ તોય પોતાની રીતે પાછા ટેક્સ્ટબુકના બધા દાખલા ગણવા છેલ્લે છેલ્લે બેસે છે એન્ડ ટાઈમે તમે ટેક્સ્ટબુકના બધા દાખલા નહીં ગણતા અમુક વખતે છણાવટ મારવા માટે જ આ બધું નાખ્યું છે મેં બરોબર તો એટલા માટે અહીંયા હું આ પ્રકારના દાખલા લેંદી તમારે કોઈ કામના નથી સ્ટાન્ડર્ડ કે બેઝિક બે માંથી એક ચાલો યસ કોઈ કામનો નથી આ યસ આ આ બેઝિક માટે છે બે માર્ક ઇવન જો બેઝિક માટે કહું તો થોડું સ્ટાન્ડર્ડ વાળાને તો ખરી જ લેવાનો પછી આ ખાલી સ્ટાન્ડર્ડ વાળા કહું બેઝિક નો હાથ અડાડે તો બરોબર છે બરોબર 37 10 45 કોઈ કામ નથી કોઈ જ કામ નથી આનું નહીં કરતા ઓકે ચોકડી 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 ટેક્સ્ટબુક નો છે નહીં કરે સ્ક્રીનશોટ એટલે હોય તો લઈ લ્યો સાહેબ તમારે શું મારી આવશે નહીં ભાઈ છોકરો ઘટ્યું છે લિંક ને હજી શેર કરો તમે જો નવા વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર આવો છો આમાં છોકરાઓ છે આવીને વયા જાય આવીને વયા જાય આવીને વયા જાય પણ લાઈક કરતા જાવ તો મજા આવી જાય 10,000 લાઈક માટે બસ હવે વધારે મંઝિલ કાપવાની નથી એટલે જલ્દી 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 તમારા મિત્રોને શેર કરો યાર અને જણાવો યાર કે આ અહીંયા અહીંયા જીએસસીબી બોર્ડ છે ઈ હવે અહીંયા ક્યાંક ને ક્યાંક મને એમ છે એને ઓલું શું કહેવાય ફ્રેન્ચાઇઝી લીધી લાગે છે જીએસસીબી બોર્ડની ફ્રેન્ચાઇઝી લીધી લાગે છે હા સમજા આવું એવું જ લાગે છે જીએસસીબી બોર્ડની ફ્રેન્ચાઇઝીસ હોય એવું યસ ઓકે ચાલો ક્લિયર છે નેક્સ્ટ ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા બિંદુની ટાવરની ટોચના ઉત્સેદકોણનું માપ 30 છે તો ટાવરની ઊંચાઈ શોધો યસ બેઝિક માટે છે અને આ બેઝિક માટે સાહેબ બેઝિક માટે 5 સ્ટાર દાખલો આપીશ છે નાનું નજુકડું અને પૂછવાના ચાન્સીસ ખરા 7 સ્ટાર અંતરાત્મા એ કીધું સાહેલિયા હું કહું હું 7 સ્ટાર આપી મારી અંતરાત્મા કહેતી દીધી ટાવર વાળો આવે તો સારું એમ 7 સ્ટાર આપ એમ 7 સ્ટાર આપ ઓકે ના ચોકડી અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરની જગ્યાએ કદાચ તમને 10 આપ્યું છે તો સાઈન એ અને સેક એ પૂછી લે બરોબર તો આવી શકે અન્ય બધાય માટે હંધાઈ નહીં આવે બરોબર ઓકે સર કિંમત ખોટી છે સર કિંમત ખોટી છે શેની કિંમત ખોટી છે બેટા શેની કિંમત ખોટી છે દીકરાઓ ક્યાં કિંમત ખોટી છે સર આત્મહત્યા અરે ભાઈ ઓ ભાઈ પૂજન પટેલ યાર કઈ વાત કરો છો તમે દીકરા હજી આપણી પાસે છે યાર ચાન્સ છે તું બે દિવસ ખાલી જોડાયેલો રે બહુ જ સહેલું છે યાર ગણિત બહુ સહેલું છે
ગૌરવ ચોક્કસ થી મને પણ મળવા મળીશ તો આનંદ થશે બેટા. અરે ભાઈ તમે યાર આ કોણ છે યાર, મરવાની ઈચ્છા થાય છે? અરે જીવવાની ઈચ્છા થવી જોઈએ, જીવી લઈશું, સાથે જીવશું, અહીંયા મળી જા એક વખત, અહીંયા આવી જા, ચિંતા ન કર. ઓકે ચાલો. ઓકે સર, ચાલો ચાલો. સરકસ ના તંબુમાં જમીન સાથે? યસ સર, બેઝિક માટે છે. ઓકે સર, બેઝિક માટે કરી લઈએ સર. હા સર, એક પતંગ, યસ, પતંગ વાળો દાખલો છે ને. આજે મેં શેમાં એમપી આપ્યો છે, યસ, શોર્ટમાં પણ આપ્યો છે, આ ફાઇવ સ્ટાર દાખલો છે. ઓકે બરાબર. પણ હા, દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના બિંદુ સાથે સ્થિતિમાં, દોરીનો જમીન સાથેનો ખૂણો 60 છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ, યસ, 5 સ્ટાર દાખલો. બે માર્ક, બે માર્ક, ઓન્લી બે માર્ક. ઓકે બે માર્ક. ચાલો. સાહિલ સર નેમ સુન કે ફ્લાવર સમજે ક્યા? આય નેમ માય માઉસ થી નીચેનો કર્યો લાવવા મળે. ઢાળ હોય તથા જમીન સાથેનો લપસણી વાળો નવમું ચેપ્ટર આમ તો 3 માર્કના દાખલામાં છે નહીં ક્યાંય, એટલે આને હાથ નહીં અડાડતા સાહેબ, આને હાથ નથી અડાડવાનો. ઓકે, સમીકરણ પરથી x ની કિંમત શોધો, આ આને હાથ નથી અડાડવાનો. કોટે અપોન, ઓકે, આને હાથ નથી અડાડવાનો, બરોબર છે? તમને સાહેબ નવાઈ લાગતી હશે, મને આનંદ થાય છે. હા, છોકરાને કેટલું રિલેક્સેશન કે કરવાનો જ નહીં. આ યસ, વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી. ઓકે સર, આમાંથી છે ને, જો આમાંથી છે ને, એકચ્યુઅલી યસ, એ ઓલરેડી છે, જો કે જે તે સમયે મેં કીધેલું હશે. 3 પ્રકારના દાખલા પૂછાય છે, એક આ, એક આ, એક આ. આની સિવાય ન જાય. 10મા ચેપ્ટરમાં ગણતરીનો દાખલો, એટલે 10મું ચેપ્ટર બેઝિક માટે સેક્શન સી માં આવે છે અને સ્ટાન્ડર્ડ માટે બી અને સી માં આવે છે. જી સર. ઓકે, સો યસ, બેઝિક માટે બી અને સી બંનેમાં છે, સોરી, સ્ટાન્ડર્ડ માટે બી અને સી બંનેમાં છે, તો આમાં સ્ટાન્ડર્ડ માટે 2 માર્કમાં આવશે. આ દાખલાઓ છે સ્ટાન્ડર્ડ માટે 2 માર્કમાં, 2 માર્કમાં, અને બેઝિક માટે યસ 3 માર્કમાં. આની બહાર ન જાય સાહેબ, વર્તુળનો દાખલો. અને એક સેકન્ડ સર, એક સેકન્ડ, હું આપણો પેપર સેટ લેતો હું. ઓકે સર, લ્યો લ્યો લ્યો, એક સેકન્ડ સર, હું આપણો પેપર સેટ લેતો હું, જેથી કરીને મને પ્રોપર આઈડિયા. ઓન્લી ફોર ઘટે છે કેટલા લાઈક ની અંદર? ઓકે, તો કે ઓન્લી ફોર 500 ઘટે છે, 10000 લાઈક ની અંદર ઓન્લી ફોર 500 ઘટે છે. તમારે જ પૂરા કરવાના છે પેપર સેટ, બરોબર? એ તમારાથી જ પૂરા થશે. 10000 ઘટે છે કેટલા? પ્લાનિંગ 10000 સચોટ રીતે કહી શકો, લાઈક કરવાની અંદર ઓન્લી ફોર 500 ઘટે છે. ફટાફટ યાર, ફટાફટ ફટાફટ ફટાફટ, આ બેટા સ્ક્રીનશોટ લઈ લો યાર, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો યાર, જોજો ફટાફટ યાર. ચાલો. ઓકે ચાલો છોકરા, ક્લિયર છે? છે, આવી ગયો છે પેપર સેટ મારી પાસે. આમાંથી બેટા 80 માંથી 80 ગુણ નું પૂછાશે. યસ, પેપર સેટ મારી પાસે આવી ગયો છે. એક્ઝેક્ટ હું એ જોવા માંગતો હતો કે સ્ટાન્ડર્ડ માં છે 3 માર્ક ના 2 સવાલ પૂછો. ઓકે, સ્ટાન્ડર્ડ માં 3 માર્કના 2 સવાલ પૂછાય છે આમાંથી. પણ એના માટે યસ, આ બધા દાખલાઓ છે એ સેમ મેં જે તમને હમણાં કીધા. ઓકે બરાબર, આ એ ત્રણે ત્રણ પ્રકારના જ દાખલા છે. ઓકે, એટલે આ સ્ક્રીનશોટ લઈ લો, આ મેથડ, આ ત્રણ માંથી કોઈ એક મેથડ આવશે. એમ બોર્ડમાં છે. ચાલો જલ્દી, 10000 લાઈક મારે જોઈએ છે. સ્ટાન્ડર્ડ માટે શું સાહેબ, સ્ટાન્ડર્ડ માટે શું છે એ હું તમને કહું. ઓકે સર, આ આ સ્ટાન્ડર્ડ માટે છે 3 માર્કમાં 7 સ્ટાર. ઓકે, 7 સ્ટાર કીધો જ મેં સાહેબ, એટલે 1.5 વાગે આવી જશે, એનો મતલબ 1.5 વાગે આવી જશે. ઓકે ચાલો, આપેલ આકૃતિમાં પી અને પીબી વચ્ચે ઓ કેન્દ્રવાળા, પી અને પીબી છે. ઓકે, ઓ કેન્દ્રવાળા, એ ઓ બી 135 છે. હવે 3 માર્ક ના સાહેબ 2 દાખલાઓ પૂછાય છે સ્ટાન્ડર્ડ વાળા.
જી સ્ટાન્ડર્ડ વાળાને 3 માર્ક ના 2 દાખલાઓ પૂછાય છે ઓકે અને આ સ્ટાન્ડર્ડ વાળાને તમને લાગે 5 મિનિટ તમને આપો છો 7,29,903 મને સબસ્ક્રાઇબર્સ દીધા છે અહીંયા અને મને કેટલી મિનિટ આપો છો 3 મિનિટ જ આપો છો 5 મિનિટ આપી છે 903 સબસ્ક્રાઇબર્સ છે અને મારે 1000 એટલે કે 30,000 પહોંચાડી દેવા છે અને લાઈક મે આઈ થિંક એટલે જ ઘટેશ થોડા કઈ છોકરાઓ બે એક સાથે પૂરું કરી દો 30,000 સબસ્ક્રાઇબર્સ ને 10,000 લાઈક બે જ મિનિટ લઈશું થોડુંક એટલું તો અમે ઈચ્છીએ આટલું બધું કરીએ છીએ તમારા માટે તો ભાઈ તમારી તમારી પાસેથી એટલી તો અપેક્ષાઓ રાખીએ સબસ્ક્રાઇબ કરી દો બેટા બસ 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 89 સબસ્ક્રાઇબર્સ બાકી છે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો ભાઈ ફટાફટ ફટાફટ મને 5 મિનિટ આપી છે ભાવિનભાઈ હવે જોઈએ ખરા ઉતરીએ છીએ સાહિલ સર સાહિલ સર સાહિલ સર કરો છો તમે જોઈએ છીએ સાહિલ સર ને તમે કેટલા માનો છો સાહિલ સર નું કેટલું માનો છો જોઈએ છીએ હવે આજે હવે મારી પરીક્ષા થશે અને કદાચ આજે તમે જે તમારી એક્શન હશે એ મને કાલે મોઢું ઊંચું લઈ જવા જેવું છે કે નીચું કરવા જેવું છે એ સાબિત કરશે 75 બરાબર બની શકે જો તમે ધારો તો મને 1 મિનિટમાં 100 કરી દો એ તમારા હાથમાં છે મારા હાથમાં નથી જો 1 મિનિટમાં આપી દો તો હું કાલ વટથી ફરીશ અને 2 ડગલા ઉપર ચડીશ 940 થઈ ગયા છે તમને હું લાઈવ આંકડો આપતો રહું છું તમને હું લાઈવ આંકડો આપું છું 948 મને 5 મિનિટ આપી છે મારી ઈચ્છા છે 1 મિનિટમાં હું પૂરા કરું થઈ જા છોકરા કરી દેશે મારી મારી ઈચ્છા છે હું 1 મિનિટમાં એને 1000 પૂરા કરું પણ એ તમારા વગર અશક્ય મારાથી નહીં થાય મારી ઈચ્છા છે 81 થઈ ગયા છે બાપુ 19 બાકી 91 થઈ ગયા છે સીધા હે રિફ્રેશ કરો 30 દેખાય 30000 હાલો હાય 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 કમાણી ને મારે ન્યુઝ પેપર માં છાપવાની ન હોય તમારા આ બધા વગર અશક્ય છે ચાલો છોકરાઓ હવે અહીંયા જુઓ 10માં સ્ટાન્ડર્ડ ને 3 માર્ક ના 2 સવાલ પૂછાય છે ઓકે એમાંથી જી સર ચાલો ઘોડો આવ્યો ઘોડો ભર્યો વર્તુળ 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 અચ્છા હજી આગળ આવશે એ 3 માર્ક વાળું હજી આવશે ઓકે એની ઉપર 100 થઈ ગયા વાહ ભાઈ વાહ રોવરાવશો તમે શું યાર 31000 પહોંચાડી દેશો શું યાર હમણાં રોવરાવશો તમે મને થઈ ગયા થઈ ગયા થઈ ગયા રોવરાવશો તમે મને 101 થઈ ગયા એની ઉપર ચાલો છોકરા હવે અહીંયા થોડું ધ્યાન દઈ દઈએ ને તમને ભણાવી દઈએ ને થોડી આઈએમપી આપી દઈએ સાહેબ હમણાં જ કીધું બે સમકેન્દ્રીય ત્રિજ્યા વાળો 100% મોટા વર્તુળની જીવા સાહેબ તમારે આ જ કરવાનું છે સ્ક્રીનશોટ લેવરા લ્યો સાહેબ લઈ લો ભાઈ ગૂગલ ડ્રાઈવ માં સાચવી લેજો ભાઈ યસ ગૂગલ ડ્રાઈવ વાળો છે આ સવાલ ગૂગલ ડ્રાઈવ વાળો છે ફટાફટ યાર 10000 લાઈક કમ્પ્લીટ થઈ ગઈ છે હાય હાય આ પહેલો વિડિયો છે જેમાં 10000 લાઈક થઈ નહીં આ બીજો છે લાઈવ માં હા લાઈવ માં બીજો છે બીજો છે હા બીજો છે એવું છે લ્યો આપણે 15000 રાખી દીધું તો આપણો પહેલો થઈ જાય હા કરી નાખી હાલો અરે યાર 15000 તો થઈ જશે ને બાપુ સાહેબ સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ નથી અરે સોરી બેટા સોરી 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 આઈ હાર્ટલી સોરી દીકરા સોરી બેટા સોરી સોરી દઉં છું ટાઈમ 50000 વ્યૂ થઈ જાય હમણાં ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ યાર 15000 લાઈક નો સૌથી મોસ્ટ લાઈક વિડિયો બનાવી જો ભાઈ ઓકે આનો સ્ક્રીનશોટ ફટાફટ યાર આ નથી લેવાનું જ નથી આ સ્ક્રીન આમ તો નો લ્યો તો હાલે નથી લ્યો ગૂગલ ડ્રાઈવ માં નું કે ડિલીટ જ કરી નાખ ડિલીટ જ કરી નાખજો આ સ્ક્રીનશોટ લઈ લો બેટા ચાલો જલ્દી ફટાફટ ફટાફટ સોરી બેટા જેને સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ નથી રહેતો સોરી બેટા ઓકે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે અરે આ બધા માટે મોસ્ટ ટાઈમ પી કેતો જાઉં છું લ્યા આટલી મોટી તો ચાઈણી મારી દઉં છું જો મારા હાથમાં છે આપણો પેપર સેટ હો કોઈનો નથી બેટા આપણો પેપર સેટ છે અને આ છે મારા હાથમાં લિસ્ટ છે સેક્શન વાઇઝ ચેપ્ટરનું ઓકે ચાલો છોકરાઓ આજે હું તમને જે આઈએમપી આપીશ ને એને તમારે કાલ સવાર સુધીમાં કમ્પ્લીટ કરી નાખવાના છે રફલી ગણતરી આવતીકાલે સાંજે ભવિષ્યવાણીનો બીજો સેશન એટલે તમારું પેપર પૂરું પૂરું 100% બરોબર પણ એ પેલા જે હું સેક્શન આપવા જઉં છું સેક્શન એ આપણે આમાં નહીં કવર કરીએ 56 માર્ક નું આમાં કવર કરીએ 54 માર્ક માટે સેક્શન એ અને આવતીકાલ સવારે સેક્શન સી સોરી 24 માર્ક આ સ્લીપ ઓફ ટંગ ઓકે 24 માર્ક માટે છે એ સેક્શન એ છે તમારે કરી દેવાનું 100% પૂરું તો સર ભાઈ ના છે રિસેલ સ્ક્રીનશોટ લેવરાવું છું ઠીક ઓકે ચાલો
લઈ લીધો ફટાફટ. તમને મજા આવે છે? મને મજા આવી ગઈ. આવું તૈયાર મળી જાય, માલ મળી જાય, પછી હું વાંધો સાહેબ. હવે ખાલી ઉપર ચલી ગણતરી કરીને કાલે વાર પૂછાવાનું. હવે જે માણા ગેરંટી આપે છે એટલા વર્ષ ભણે, પછી થોડું કઈ શંકા કરવાની. ચાલો સ્ક્રીનશોટ લેતા જજો બેટા. કાશ હું દસમું ભણતો હોત, કાશ હું દસમું હોત. ચાલો સ્ક્રીનશોટ લેતા જજો બેટા. એમ તમારે દસમા માર ગૂગલ ડ્રાઈવ વાળો 90 ઉપર છે, પણ હવે 90 ઉપર નથી, 85 છે લગભગ. ગૂગલ ડ્રાઈવ વાળો સ્ક્રીનશોટ લેતા જાઓ બેટા. હર્ષવર્ધન બેટા ઓલરેડી સ્ટાન્ડર્ડ બેઝિક બે માટે છે. ચલો અહીંયાથી તો આપણે સ્ક્રીનશોટ લેવા ગયા. ઓકે રેડી. ચલો ઘડિયાળના મિનિટ કાઢો. એટલે આ છે આપણું 11મું ચેપ્ટર. ઓકે સર. 11મું ચેપ્ટર છે ને હું જોઈ લઉં, ખાલી સ્ટાન્ડર્ડ માટે છે. ઓકે સર. બેઝિક વાળાને ખાલી બે સૂત્ર જ કરવાના છે 11માં, બે માર્ક. ઓકે. બેઝિક વાળાને 11માં ચેપ્ટરના દાખલાઓ ગણવાના નથી. નથી. એટલે આમાં તમારે બેઝિક વાળાએ કોઈ હાથ મારવો નહીં, અને સ્ટાન્ડર્ડ વાળા માટે આ 7th નો દાખલો છે. અને આમ તો આ સ્ક્રીનમાંથી જ બહાર નીકળી જાય પેપર. હાલો Google Drive. આ સ્ક્રીન માંથી ક્વેશ્ચન આવી જાય. છોકરાઓ ક્યારે પૂરું થશે? બસ જસ્ટ થોડા જ સમયમાં આવે. 10-10 મિનિટમાં આપણે પૂરું કરી દઈએ. 10-10 મિનિટમાં જ, 10-10 મિનિટમાં જ. પણ લાઈક આપણે 15,000 ત્રીજી રિફ્રેશ કરો તો ઉપર. ચાલો યસ 730-167 ધીમા થઈ ગયા. હવે કહેવાનું ઓલો કીધું ને તો એ સબસ્ક્રાઇબ કરવાનું બંધ થઈ ગયા, એટલે એ જરા જોઉં. યસ ઓકે. કદાચ 3 માર્કનો છે, એટલે લાલ પ્રકાશ વાળો છે. 3 માર્કમાં 5 સ્ટાર છે, અને સ્ટાન્ડર્ડમાં 3 માર્કમાં. યસ 800K નું સેલિબ્રેશન તમારી સાથે કરવું છે તો સબસ્ક્રાઇબ કર્યું છે, પછી સબસ્ક્રાઇબ કરી દો તો પછી તમારી સાથે કરીએ 100%. ઓકે ચલો જલ્દી 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 બેટા તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દો ને વિડીયોને લાઈક કરો યાર. 279 છે અને આપણે 11,000 કરવી છે. જી જી સર, જી જી. ચાલો નેક્સ્ટ. યસ સર. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 ને પ્રત્યેકનું ઘનફળ 1000. કાંઈ છે નહીં, ખાલી માપ ફરી ગયું છે. આમાં 8×8 + 8×8 અને આ દાખલામાં 2×5×10 + 10×5 + 5 × 5 એવો જવાબ આવે. ઓકે સર. સોરી 10 છે. ઓકે ઓકે ઓકે. એક સેકન્ડ. 1000 સેન્ટીમીટર. બસ આનો જવાબ આવી જશે. જી જી સર. ચાલો ઝડપથી ઝડપથી છોકરાઓ, અહીંયા જેને સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરે સાહેબ જલ્દી જલ્દી. અને જી હા, જેણે હજુ ઇન્સ્ટાગ્રામ ને ફોલો નથી કર્યું એ ફોલો કરી દે, કારણ કે 50,000 તો ઓલરેડી થઈ ગયા. 51.1 થઈ ગયા છે એટલે. અને વિડીયો હવે ધૂમ મચાવે છે ઇન્સ્ટાગ્રામના. સમગ્ર ગુજરાતને અત્યારે હલબલાવી મૂકી દીધું છે. જ્યાં જુઓ ત્યાં યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, અને 454 કે હાય 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 હાય. ચાલો વિદ્યાર્થીઓ અહીંયા યસ 810, હમણાં મિલિયન સુધી ઘણી બધી રીલ પહોંચી જશે.
ઓકે, સો વિદ્યાર્થીઓ બસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા અમારી જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. યસ 181 થઈ ગયા છે, 191 થઈ ગયા છે. યસ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેમ આંકડો અમને મોટો દેખાશે એમ અમને મોટિવેશન દેખાશે. 100% અમને અમને મોટિવેશન મળશે. મોટો આંકડો મોટું મોટિવેશન, અને એ મોટિવેશન છે ને અમારામાં એનર્જી પૂરવાનું કામ કરશે. અધરવાઇઝ જો સાહેબ તમે એમ કહો કે સાહેબ બહુ સારું ભણાવો બહુ સારું ભણાવો, જો બહુ સારું ભણાવતા હોય સાહેબ બહુ કામમાં આવતા હોય તો સબસ્ક્રાઇબ નો આંકડો વધે તો આપણને એમ થાય કે આ લોકો ભરોસો કરે. હા, તો 100% વાત છે. અને બીજા વિદ્યાર્થીઓને તમે જાણ કરો તો અમને એમ લાગે કે ના આ છોકરાને હકીકતમાં આપણે કામ લાગ્યા છીએ. બાકી તો ભાઈ તમે બની શકે ભાઈ તમારે અત્યારે એવું લાગે કાંઈ ન હોય તો તમે બટર સપ્લાય કરતા હોય, પણ એવું નથી જો કે, કારણ કે સબસ્ક્રાઇબ નો આંકડો વધે છે. વાહ સાહેબ વાહ, ક્યા 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 આઈડિયા દિયા હૈ. ચલો એક જબરદસ્ત એનાઉન્સમેન્ટ, આ લેક્ચર પૂરો થાય, બસ હું ટૂંક સમયમાં લેક્ચર પૂરો કરું છું. આ લેક્ચર પૂરો થાય, અત્યારે 30,250 થયા છે. આ લેક્ચર પૂરો થાય એટલે 31,000. આ લેક્ચર પૂરો થાય એ પહેલા, હા હું એન્ડ કરું એ પહેલા, 31,000 સબસ્ક્રાઇબર થઈ જાય એટલે આપણે મીટઅપ નું આયોજન કરવું છે, મળવું છે. આજે દિલ ખોલીને મળવું છે છોકરાઓ. 750 ઘટે બરોબર, એમાં કેટલા થયા? 495. સાહેલ સર, મારી સિસ્ટર આગલા વર્ષે તમારા વિડીયો જોયા હતા અને 75% થેન્ક યુ. અરે અરે વેલકમ બેટા. સર ડિપ્લોમા સેકન્ડ યરમાં છે, હું કહે છે સર ડિપ્લોમા સેકન્ડ સેમમાં છું તો પણ હું જોઉં છું, કેમ કે તમારી પર ટ્રસ્ટ છે. મારા 20 મેમ્બર જોવે છે સર. આય હાય 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 હાય. સર આયુષી મેમને 11th મંથ માટે નોકરી મળી? હા, એ હમણાં જ એનું રિન્યુ થવાનું છે. યસ ઓકે, ચાલો ઝૂમ મીટ નહીં, અરે તમને રૂબરૂ ફેસ ટુ ફેસ મળવું છે. ગળે લગાવવા છે છોકરાઓ, ગળે લગાવવા છે, ગળે લગાવવા છે. ઓકે યસ, આજે 31 થશે તો સવારે લોકેશન કહીશ. હાલો હાલો, મસ્ત એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અત્યારે. ચાલો ઓકે, આપણે ચાલુ રહે. મળવું ગળે મળવું છે, ઝૂમમાં વૂમમાં નહીં, ગૂગલ મીટમાં નહીં, ગળે મળવું છે છોકરાઓને, ગળે મળવું છે. ઓકે ચાલો, પૃષ્ઠફળ ઘનફળ માટે મેરેથોન લાવશો? હાલો આપી દીધો સાહેબ. આવતીકાલે ક્યાંક ગેપ પડતો હોય 1 કલાક મને આપજો શેડ્યુલમાં, બરોબર 1 કલાક. હાલો ભાઈ, પૃષ્ઠફળ ઘનફળનો મેરેથોન દીધો, છોકરાઓને માર્ક જોઈતું હોય બરોબર, અને આપણે ન આપીએ એમ થોડું હાલે. પણ હા, થોડો મોડ મારો આનો આજ રહેશે સાહેબ, છોકરાઓને મજા આવી એવું કહે છે. હે, મારે 22 તારીખ સુધી ખેંચવું છે એટલે હું નથી, હકીકતમાં હું એટલે નથી બહુ બોલતો. મારે બીમાર નથી પડવાનું, બાટલા નથી ચડાવવાના, હોસ્પિટલે જઈને હું લાઈવ કરું તમને આઈએમપી આપવું, એના કરતા હું અહીંયા ઉભા ઉભા તમારી સામે અડીખમ પહાડની જેમ ઉભા ઉભા નો આઈએમપી આપું. હે ચાલો ઓકે, ચાલો સાહેબ જરાક જો રહો ને, આ એક્સપોર્ટ કરે છે તમારે, બ્રાઇટનેસ કેમ વધી જાય છે વિડીયોઝમાં, આ શોર્ટ્સમાં ને એમાં જુઓ ને જરા. ચાલો ઓકે, દવાનું દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધ ગોલક લગાડેલા છે. ઓકે, 12મું ચેપ્ટર છે, 2 માર્ક વાળો છે. ઓકે સર, આ બેઝિક માટે 5 સ્ટાર. ઓકે ઓકે, તેના બગીચા મયંક કે તેના બગીચામાં આની ગણતરી થોડી લેન્ધી છે એટલે 3 માર્કમાં તો 12મું ચેપ્ટર છે નહીં, આને 2 માર્કમાં મૂકી ન શકાય અને 4 માર્કમાં એ મૂકી ન શકાય. કદાચ મયંક વાળો દાખલો ન ગણો તોય ચાલે, પણ જો સ્ટાન્ડર્ડ નું પેપર સહેલું કાઢવું હોય તો આ 4 માર્ક. ઓકે સર. ઓકે સર, એ શોર્ટ સર એ રીલ હટાવી દો તો 80 માંથી 80 વાળું જે ઇન્સ્ટામાં મૂકીને રીલ હટાવી દો અત્યારે, જે હમણાં 80 માંથી 80 વાળી રીલ મૂકીને એ હટાવી દો અત્યારે.
મારી જે હમણાં 80 માંથી 80 વાળી રીલ મૂકી ને એ હટાવી દો, એમાં આઉટપુટ નથી સારું. જોઈ લો ને ભાઈ મિલન, ચાલો સોરી છોકરાઓ વચ્ચે મેં તમને ડિસ્ટર્બ કર્યા, પણ દેવું છે તો ક્વોલિટી દેવું છે એટલે હટાવી દીધી. સાહેબ પેપર સહેલું કાઢે સ્ટાન્ડર્ડ નું, આમ જો તો 4 માર્કમાં એમ 100 બાકી. આમ જો આમાં 4 માર્કમાં, એક સેકન્ડ, 13માં ચેપ્ટરમાં એટલે 12માં ચેપ્ટરમાં 2 પૃષ્ઠફળ અને ઘનફળના પૂછવાના છે. કેટલા પૂછવાના? 2 મને નથી યાદ સર, હું તો છરે આમ કહું છું, મને છેદ નહીં યાદ, મેં રાખ્યો પ્રયત્ન જ નથી કર્યો. સાલો કાલ એમ કે અલગથી પેપર સ્ટાઇલ છે આપણે, હું એ જ કરી રાખવાનું તો નહીં. તો જો સહેલું કાઢે તો 4 માર્ક. બાકી મેં તમને 5 દાખલા આની આગળ આપ્યા છે, સ્ટાન્ડર્ડ માટે, સ્ટાન્ડર્ડ માટે સાહેબ 5 દાખલા ફરી એક વખત લખી દઉં તમે કહેતા હોય તો. ગુલાબ જાંબુ વાળા નહીં, હા લિસ્ટ કરી દઉં. હા કરી લો, કરી લો સર, કઈ વાંધો નહીં. ગુલાબ જાંબુ જે રેખા વર્તુળના 2 બિંદુમાંથી પસાર થતી હોય અથવા તો વર્તુળના 2 બિંદુને છેદે તો એ રેખાને છેદિકા કહેવાય. અરે યાર ધીમા પડી ગયા, 550 થી હજી તો મીટઅપ તમારે મળવું નથી લાગતું મને, મને તો તમને મળવાની ઈચ્છા તીવ્ર છે. મારે જોવા છે આજે, નામ જે છે એને મારે ફેસ જોવા છે, નામ છે એના મારે ચહેરા જોવા છે, મને બોલાવતો સાહિલ સર એવું મારે સાંભળવું છે. ઓકે, જૂના મંદિરના સત્સંગી છો કે નવા? હું ભાઈ સ્વામિનારાયણ નો સત્સંગી છું, જૂના નવા સત્સંગી નથી. હું નવા સ્પર્શક ની વ્યાખ્યા બેટા આ લાસ્ટ લેક્ચરમાં મેં એટલે પેપર જે છે ને એમાં એક્સપેક્ટેડ પેપરમાં કીધું હતું કે જે રેખા વર્તુળના 1 બિંદુને છેદે, જે રેખા વર્તુળના માત્ર 1 બિંદુને છેદે, લખી દઉં છું એકત્રિત થાય તો અનાઉન્સમેન્ટ જ જરૂર પડી. ઓકે, સ્થળ લખી નાખીએ છીએ અમે, એકત્રિત થાય તો અનાઉન્સમેન્ટ કરવું છે, નહીતર નહીં. 100% સર. ઓકે, હવે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લેવો છે, હાલો લઈ લો સ્ક્રીનશોટ લેવા દો. અને બીજું હું શું કહેતો હતો સાહેબ? મારે તો તમને જોવા છે, મારે તો તમને મળવા છે. ઓહ હાલો, મારી પાસે અહીંયા નામ છે, ફટ ફેરવી નાખું. મારી પાસે નામ છે, મારી પાસે નામ છે, નાનું એવું મીટઅપ કરવાની ઈચ્છા છે, વિદ્યાર્થીઓને મળવાની ઈચ્છા છે. સાહેબ એનાલિટિક્સ કરો, સબસ્ક્રાઇબર જોઈએ. હવે છોકરાઓ હજી 579 પહોંચ્યા છો તમે, 579 પહોંચ્યા છો. નાનું એવું મીટઅપ પહેલા કરીએ, મોટું આપણે પ્લાનિંગ તો કરવું જ છે. જો હજુ 800K નું સેલિબ્રેશન આ લોકોની સાથે થયું તો એ લાઈવમાં મીટઅપમાં કરવું છે. તમે કયો એ પહેલા મેં અનાઉન્સમેન્ટ કરી દીધું, હવે તમારી મારું માનવું પડશે. 800K નું સબ જે સેલિબ્રેશન છે એ રૂબરૂમાં કરવું છે, એની પહેલા મારે 8 લાખ ગુજરાતમાં વિદ્યાર્થીઓ આપણે 70,000, હા 8 લાખ 10માં ધોરણના ખાલી વિદ્યાર્થીઓ છે, ટોટલ તો 15-17 લાખ છે, એમાંથી આપણે 70,000 સબસ્ક્રાઇબર્સ કરવાના છે. 70,000 ઘટે છે, એને પરીક્ષા દેવા ગયા હોય ત્યારે કયો ને કે હું આમાંથી તૈયારી કરીને આવ્યો અને પછી જો ભૂકા બોલાવીએ. ગુજરાતીમાં તમે જોઈ જ લીધું છે, ગુજરાતીમાં તમે જોઈ જ લીધું છે બેટા, બરાબર? યસ, જલ્દી જલ્દી જલ્દી. અરે યાર હજી તો 605, એટલે આટલી ધીમી સ્પીડ હોય લાવ. ચલો ફટાફટ છેલ્લી 5 મિનિટ મારે લેવી છે, પછી સેશન ને પૂરો કરી દેવો છે, પછી તમારે ગણતરી દાખલાની શરૂ કરી દેવાની છે. આખો લેક્ચર મેં ભણાવ્યું છે, હવે 5 મિનિટ હું ફ્રેશ થઈશ અને તમે થોડા ફ્રેશ થશો. 5 જ મિનિટ મારે લેવી છે, મને 5 મિનિટ આપવામાં આવી છે, બાકીના
400 જેવા સબસ્ક્રાઈબર્સ મારે પૂરા કરવાના છે. 5 મિનિટ આપી છે હવે તમારી પાસે છે, આ 5 મિનિટમાં આ સેશન ને મારે પૂર્ણ કરવો છે. ઓકે, એ પેલા છોકરો ચાલો સભામાં કહી ગયો 12મા ચેપ્ટર નું, એ પેલા અહીંયા જુઓ સાહેબ, આ જલ્દી જલ્દી છોકરાઓ, 5 જ મિનિટ 12મું ચેપ્ટર સેક્શન ડી માં આવે છે બરોબર, અને સેક્શન બી માં આવે છે. આ છે સોરી બેઝિક માટે, બેઝિક માટે, બેઝિક માટે જી સાહેબ 2 માર્ક માં. ઓકે સાહેબ 7 સ્ટાર લખી લઈએ. ઓકે ચાલો સર, 1.5 વાગે મળી જાઉં. ઓકે 1.5 વાગે મળી જાઉં. ચાલો જલ્દી યાર, ફટાફટ ફટાફટ યાર, મળવાની ઈચ્છા નથી હું યાર, હે બિલકુલ મળવાની ઈચ્છા નથી તમને લોકોને, નથી લાગતી એવું લાગે છે, નથી લાગતું મને, નથી લાગતું કે આ લોકોને મળવાની ઈચ્છા હોય. સાહેબ 10,749 11,000 લાઈક તો થવા આવી છે બરાબર. મને સાહેબ આ સ્ટુડિયો મજા આવી છે, હું મારા સેશન આમાં ગોઠવું છું, બૂસ માર લેવો છે આ સ્ટુડિયો. આ બૂસ ઓલરેડી મરાયેલો છે, પણ અમે 3-4 જણા બૂસ મારેલા છે આ સ્ટુડિયો. તમે કેટલાક બૂસ મારશો? પણ હમણાં તો કઈ મારો કયો છે સ્પેશિયલ? હા કાલ તો હું એક જ છું, અહીંયા બહુ મજા આવે છે એટલે જ હું આ પકડીને બેઠો છું. હું કામ નતો વેકરી આટક બ્રાહ્મણ માં આવે? ના ના ભાઈ, બ્રાહ્મણ માં નથી આવતી, ને કામ બ્રાહ્મણ નું કરે છે. લ્યો ને સર એનાલિટિક્સ કરો ને સર, ડાબે પર અચ્છા ડબ્બે પર ડબ્બા સાહેલ સર આઈએમપી કાર્ડ ડબ્બા ડાપે શું લખ્યું છે આ? ચાલો સર આનંદ આવ્યો, અરે મને બહુ આનંદ આવ્યો. ગણિતમાં કઈ, અરે પેપરને નીચે ને લીટી ને અડાડીએ લો, આકડા કે માહિતી નીચે લીટી માં જાય બાપુ. હાલો 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 હાલો, જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો ભાઈ, જે નવા વિદ્યાર્થીઓ છે ને કહી દઉં કે વિદ્યાર્થીઓ અહીંયા હું રાહ એ જોઈન સાહેબ સ્ક્રીનશોટ, હાલો સ્ક્રીનશોટ ચેલો લઈ લો, રાહ એની જોઈને બેઠો છું કે હમણાં જ મારે 31,000 સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે 7,31,000. જી જી સર બરાબર. આરકે ગેમિંગ સર, તમારા વિડિયો જોયા પછી મને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે, થેન્ક યુ સર તમારા વિડિયો જોયા પછી. ઓકે હિરેન સર સો બ્યુટીફુલ, હિરેન સર હોય સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક વાહ યુથ વિદ્યાકુલ, પવન સાવલિયા. ચાલો ચાલો ભાઈ ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરો, આપણે મળવું છે મારે બધાને. ઓકે 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 ઓકે, પેલા મારે મળવું છે, કામરે મારી નજીક થઈ તમારું પર રૂપ ઉગી જાય છે. ચાલો સરસ સરસ લ્યો, ચાલો ફટાફટ ફટાફટ ફટાફટ. નથી હજી, નથી હજી, 700 એ પહોંચવા આવ્યા છે, થોડાક ઘટે છે થોડાક, 700 માં 4, 3, 2, 700 હાલો થઈ ગયા, થઈ ગયા 700, થઈ ગયા છે 700 થયા છે. અલે આવો સબસ્ક્રાઇબ કરો, લ્યાવ અલે આવો યાર, તમે આવું ના કરો, મારે મળવું છે તમારી સાથે, તમને મળવું છે યાર, ઈચ્છા છે ભાઈ, લાઈક ઈ કરજો પછી આપણે 11,000 નો ટાર્ગેટ છે, ભૂલાય નહીં. ચાલો ઘનફળ અને પૃષ્ઠફળ માટે મેરેથોન લાવશો, મેં કીધું તું બેટા, ઈ કમિટમેન્ટ મને યાદ છે, કાલે બપોરે, હાલો બપોરે 12 વાગે આવી જાઓ, મારે તમારી યારે ખાવાનું છે. હાલો પૃષ્ઠફળ અને ઘનફળ નું મેરેથોન આવતીકાલે 12 વાગે તમારી સાથે લંચ નું આયોજન છે. હાલો ટાઈમ સેટ થઈ ગયો, કેટલા દિવસથી હરખું જમાણું નથી, એટલે આવતીકાલે બપોરે 12 વાગે તમારી સાથે 12મું ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળ. હે આવતીકાલે તમારી સાથે સેશન લઈને જાઓ છે. ઓકે સવારે 8 વાગે છે ને, મેં કીધું સવારે 8 વાગે પેલો લેક્ચર છે, 10 વાગે લેક્ચર છે મારો, અને 12 વાગે છે, અને 2 વાગે છે, 2 કલાકના ગાળે બધાય છે. હાલો લખી દો મારા સેશન જોજો. ઓકે સર ચાલો 8 વાગે 8 AM 10 AM 12 PM જી, 2 વાગે છે, 2 PM જી, 5 PM ઓકે, 7 PM 9 PM અને નેક્સ્ટ ડે 5 AM 1 2 3 4 5 6 7 8 લેક્ચર છે ટોટલ. 7 વાગે ઓકે, 7 વાગે અહીંયા જે સ્ટાન્ડર્ડ નું પેપર જોતું તું, એક્સપેક્ટેડ પેપર, એ એક્સપેક્ટેડ પેપર સ્ટાન્ડર્ડ નું આવી ગયું, ક્યારે
ઓકે હાલો બે વાગે હેતુ લક્ષી છે સાહેબ, 12 વાગે ચેપ્ટર 12 મેરાથોન છે, અહીંયા સેક્શન સી છે, પછી બી બી ફોર બેંગ્લોર, ઓકે 5 વાગે કયું, આની પહેલા જ મેં અલગ સ્લાઇડમાં અલગ ટાઈમ લઈ ગયો ફેરવી નાખ્યું, 20 મોસ્ટ ટાઈમ બી શીટ ખોલી લો ને, ઇન શોર્ટ આ ટાઈમે આવી જજો ને બાકી કામ નું જ મળશે 100%, સ્ટાન્ડર્ડ બેઝિક 2 માટે, સ્ટાન્ડર્ડ બેઝિક 2 માટે સર છેલ્લી, હવે મને જરા આંકડો બતાવો, આ લોકો મને નહીં ભેગા થવા દે, 740 45 પુગાડ્યા, 745 પુગાડ્યા, નહીં ભેગા કરવા દો તમે, સવારના 8 વાગ્યા ના લેક્ચરમાં 32,000 કરાવવા છે, થઈ જાય 7 વાગે તમારી હશે, 9 વાગે તમારી હશે, બીજે દિવસે સવારે 5 વાગે સૂર્યોદયમાં તમારી સાથે હશે, અને પેપર દેવામાં તમારી બાજુમાં સાહિલભાઈ બેઠા હશે, તમારે તમને હું અહીંયા છુપી રીતે અહીંયા દિલથી અને હું તમારી મારી આત્માથી તમારી સાથે જોડાયેલો છું, પરીક્ષામાં તમારી બાજુમાં જ બેઠો હોઈશ, બરોબર, યસ, કોઈ જ ચિંતા ન કરતા, મારા આશીર્વાદ, મારી વિશેષ, મારી મારા જે કંઈ પણ પ્રાર્થના છે એ તમારી સાથે છે, તમારી બાજુમાં જ હું બેઠો હોઈશ પેપર લખવા, ચિંતા ન કરતા, ખાલી યાદ કરજો, તમે મને ખાલી યાદ કરજો, બસ છેલ્લી 2-3 મિનિટ લેવી છે, પણ નહીં ભેગું થવા દે મને એમ છે, ચલો, પણ કઈ વાંધો નહીં સર, બીજું તો શું, પણ મને ઈચ્છા છે સાહેબ, મારે તમારે બ્રેક કરવું પડશે, મારે મળવું છે, ભલે આ સબસ્ક્રાઈબર ન કરે, મને પછી ક્યારેક બીજા કરાવી દે, બીજા કોઈ લેક્ચરમાં છે એ મને મને મદદ કરી દેશે, પણ 13 માર્ચ 2024 એટલે પેપરના દિવસે સવારે દેખાય છે છોકરાઓ, જુઓ ને ઓબીએસ ખોલો ને, નીચે આમાં નીચે ઓબીએસ ખોલો ને, દેખાશે 13 માર્ચ 2024 સવારે 9:15 વાગે કામરેજ રામકબીર સ્કૂલ સુરત, હાલો આ નાનું એવું મીટઅપ હાલો પેલું ગોઠવાઈ ગયું છે, રામકબીર સ્કૂલમાં મળવું છે, રામકબીર સ્કૂલમાં મારે મળવું છે, હાલો ઓકે, આમાં રામકબીર સ્કૂલનું કોને કોને સેન્ટર છે, રામકબીર સ્કૂલ અહીંયા સુરતમાં કામરેજમાં છે, કોને સેન્ટર છે, બાકી મોટું મીટઅપ તો રાખવાનું છે, 800K નું સબસ્ક્રાઈબર તમારી સાથે રૂબરૂ કરવાનું પ્લાનિંગ છે, રામકબીર સ્કૂલ કોને છે, અમારે છે, જામનગર થી છે મારે, અચ્છા છે ધડુક ક્રિએશન, ઓકે મારે, ઓકે મારે છે, ઓકે 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 ઓકે, 9:15 વાગે આપણે ત્યાં પહોંચવું છે, 9:15 વાગે આપણે ત્યાં મળીએ છીએ, ઓકે 9:15 વાગે આપણે ત્યાં મળીએ છીએ, ઓકે 9:15 વાગે આપણે ત્યાં મળીએ છીએ રામકબીર સ્કૂલ, ઓકે આ સાથે આપણે આ સેશન ને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરતા રહેજો, કદાચ એ મારું જે ઈચ્છા છે એ પૂરી થઈ જાય અને 31,000 સબસ્ક્રાઇબર્સ થઈ જાય, તો વિદ્યાર્થીઓ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુ ટાઈમ ન લેતા આજે આ એપ આપ્યા છે અને પૂરેપૂરા તૈયાર કરી લેજો, અને જી હા, બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ગુડ નાઇટ, સેશન પૂરો થયા બાદ આ તૈયારી કરીને સુવાનું છે, બાય, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણિત.